વિદ્યાર્થી મિત્રો હું વિજય મહેતા સ્વાગત કરું છું આપ સૌનું ડ્રીમ જીપીએસસી વિથ જ્ઞાન લાઈવ પર એ ચેનલ પર જે ચેનલ પર આપણે સૌ ભેગા મળી અને તૈયારી કરીએ છીએ જીપીએસસી દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની સ્વાગત છે આપ સૌનું એક વાયગાના કરંટ અફેર્સના લેક્ચરની સિરીઝમાં જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આવી ચૂક્યા છો બધા જ કોમેન્ટ બોક્સ આપણે તોડી નાખો ઘરે નથી લઈ જવું આપણે પાછું બરોબર પોતાની હાજરી નોંધાવી દો કોમેન્ટ બોક્સની અંદર ચાલો પહેલી કોમેન્ટ આવી છે ડોલી પટેલની રોજે ડોલીબેનની કોમેન્ટ પહેલી હોય છે ગુડ આફ્ટરનુન ગુડ આફ્ટરનુન ડોલીબેન ઉમા ફળદુ ગુડ આફ્ટરનુન ભરતભાઈ જય માતાજી ગુરુજી જય માતાજી ભરતભાઈ આરતી ચૌહાણ ગુડ આફ્ટરનુન સર ગુડ આફ્ટરનૂન આરતી ચાલો તો જેટલા પણ મિત્રો આવી ચૂક્યા છો લાઈવમાં એ લેક્ચરને લિંક શેર કરી દો જેથી કરી અને બીજા વિદ્યાર્થીઓ જે આપણા રેગ્યુલર સ્ટુડન્ટ છે એ પણ લેક્ચરમાં આવી જાય અને એમને પણ કરંટ અફેર્સનો લાભ મળે ચાલો આ તો રોજ કહેવાનું ન હોય કારણ કે બહુ ઓછા લોકો છે ગુજરાતમાં બરાબર જે ધ હિન્દુને ભણાવે છે થોડું ઘણું બરાબર એમાંની આપણી એક ચેનલ છે જેની અંદર તમને ધ હિન્દુનું એનાલિસિસ થોડી ઘણી માહિતી તમને તમને મળી જાય છે તો આ વસ્તુ મારે હોય તમારે પોતે જ તમારી રીતે શેર કરી દેવાની હોય સર કાલે રાત્રે નવ વાગ્યા સાયન્સનો લેક્ચર લેકચર હતો કે નહીં નહોતો આપણે ગ્રુપની અંદર ડોલીબેન નથી તમે લેક્ચર નહોતો ગઈ કાલે રાત્રે નવ વાગ્યાનો મેં ગ્રુપમાં નાખી દીધું હતું પ્રિયંકા બા ઝાલા જય માતાજી જય માતાજી પ્રિયંકા બા ગ્રુપની અંદર ડોલીબેન મેં નાખી દીધું હતું કે આજે રાત્રે નવ વાગ્યાનો લેક્ચર કેન્સલ છે જેટલા લોકો ગ્રુપની અંદર ના હોય બરોબર તો આ મોબાઈલ નંબર ઉપર મને હાઈ લખીને મોકલી દેજો હું ગ્રુપની અંદર એડ કરી દઈશ આ મોબાઈલ ઉપર છે ને હાઈ જીપીએસસી એવું લખી દેજો એટલે મને ખ્યાલ આવે કે તમારે ગ્રુપમાં એડ થવું છે તો હું તમને છે ને ગ્રુપમાં એડ કરી દઈશ એટલે જેથી કરી અને છે ને આ બપોરે એક વાગ્યાની લિંક અને રાત્રે નવ વાગ્યાની લિંક આ તમને ડાયરેક્ટ તમારા વોટ્સઅપમાં જ મળી જાય બરાબર અને જે દિવસે કદાચ આ એક વાગ્યાનો લેક્ચર તો ક્યારેય કેન્સલ નહીં જ હોય નવ વાગ્યાનો લેક્ચર જો કદાચ કોઈ સંજોગોમાં મહિનામાં બે કે બે વખત કેન્સલ થશે તો તમને આની અંદર મેસેજ પણ મળી જશે બરોબર આની સિવાય તમને થોડું ઘણું કરંટની પીડીએફ અથવા તો કોઈ સારું સાહિત્ય જે કંઈ હોય જે તમને એક્ઝામની અંદર મદદરૂપ થાય એવું હોય એ પણ આ ગ્રુપની અંદર તમને મળી જશે બરાબર તો ગ્રુપમાં જેને એડ થવું હોય એ મને મેસેજ કરી દેજો ચાલો ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર મહાનુભાવોથી કે કોનો આજે બર્થ ડે છે કોનો આજે જન્મ જયંતિ છે અને કોનો આજે મૃત્યુનો દિવસ છે બરાબર તો સૌ છે કિશનસિંહ ચાવડા જો જીપીએસસીની અંદર કે ક્લાસ થ્રીની અંદર બરાબર સાહિત્યના પ્રશ્નો તમારે આવતા જ હોય છે અને સાહિત્યના પ્રશ્નો મોટા ભાગે કરંટ અફેર્સમાંથી ઉઠાવતા હોય છે તો સાહિત્ય રિલેટેડ કરંટ કરો ને તો તમારે મેક્સિમમ માર્ક તમે સાહિત્યની અંદર લઈ શકો તો કિશનસિંહ જાવડા બહુ ખૂબ ખ્યાતનામ લેખક હતા બરાબર ખૂબ ખૂબ ખ્યાતનામ લેખક હતા બરાબર આમના એક્ઝામની અંદર ખૂબ પ્રશ્નો આવ્યા છે અને એમાં બહુ સૌથી વધારે પૂછાયેલો પ્રશ્ન હોય તો જીપ્સી કોનું ઉપનામ છે બરોબર જીપસી જીપસી કોન ઉપનામ છે આ પ્રશ્ન તમને વારે વારે એક્ઝામની અંદર જોવા મળતો હોય છે જીપસી તો કિશનસિંહ ચાવડાનું ઉપનામ છે જીપસી ચાવડા સાહેબનો જન્મ ક્યાં થયો હતો ચાવડા સાહેબ નો જન્મ થયો હતો વલ્લભપુર ખેડા ખેડા જિલ્લાની અંદર વલ્લભપુરની ની અંદર એમનો જન્મ થયો હતો અવસાન અમદાવાદમાં થયું તેમનું પૂરું નામ કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા એક્ઝામની અંદર ઘણી વખત સાહિત્યકારોના પૂરા નામ પણ તમને પૂછતા હોય છે બરાબર તો એ અંતર્ગત કિશનસિંહના પિતાજીનું નામ હતું ગોવિંદસિંહ એટલે કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા સુરત જિલ્લામાં સચિન પાસે આવેલ ભાંજ ગામ તેમનું મૂળ વતન હતું સુરત જિલ્લાની અંદર સચિન નામનું ગામ આવ્યું છે સચિન તેંડુલકરની વાત નથી પણ સચિન ગામનું નામ છે તમે ટ્રેનની અંદર જાઓ તો પણ તમને આ રેલવે સ્ટેશન આવે સચિન રેલવે સ્ટેશન બરાબર સુરત જિલ્લાના સચિન પાસે આવેલ ભાંજ ગામની અંદર તેમનું મૂળ વતન છે જ્યારે એમનો જન્મ થયો છે ખેડાની અંદર ઉપનામ તેનું જીપ્સી છે જીપ્સી ઉપનામથી તેઓ ખૂબ પ્રખ્યાત હતા આ ઉપનામથી તેમના રેખાચિત્રો સંસ્કૃતિ નામના સામાયિકમાં સૌપ્રથમ વખત પ્રગટ થયા તો એમના જે રેખાચિત્રો છે એ સૌપ્રથમ વખત કયા સામાયિક ની અંદર પ્રકાશિત થયા તો આ જીપીએસસી લેવલનો પ્રશ્ન છે સાહિત્યની અંદર પૂછવો હોય તો પૂછી શકાય તો કે તેમના ઉપનામથી રેખાચિત્રો સંસ્કૃતિ નામના સામાયિક ની અંદર પ્રકાશિત થયા બરાબર છે કયા ઉપનામથી તો કે જીપસી ઉપનામથી એની પછી આગળ જોઈએ એમના વિશે વડોદરામાં સાધના મુદ્રણાલયની સ્થાપના એમના દ્વારા કરવામાં આવી સાધના મુદ્રણાલય વડોદરા વડોદરામાં સાધના મુદ્રણાલય મુદ્રણાલય એટલે વડોદરાની અંદર સ્થાપના મુદ્રણાનું સૌથી ચર્ચિત પુસ્તક એમનું છે અમાસના તારા એક્ઝામની અંદર ઘણી વખત પૂછાઈ ગયેલું પુસ્તક એટલે કે અમાસના તારા અમાસના તારા કૃતિના સર્જક કોણ છે તો જીપસી કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા બરોબર હિમાલયની પદયાત્રા હિમાલયની પદયાત્રા બરોબર આ એમનું કૃતિ છે બીજી એક કૃતિ આવે છે હિમાલયનો પ્રવાસ કયા લેખકની કૃતિ છે હિમાલયનો પ્રવાસ હિમાલય નો પ્રવાસ કયા લેખકની કૃતિ છે કોમેન્ટ બોક્સની અંદર જેને આવડે એ જણાવો તેમની પ્રખ્યાત નવલકથા છે કઈ હિમાલયની પદયાત્રા એમની પ્રખ્યાત નવલકથા છે એનો પ્રકાર છે નવલકથા તેઓ ક્ષત્રિય ના તંત્રી અને નવ ગુજરાતના સહતંત્રી હતા ક્ષત્રિય નામનું સામાયિક જે છે એના એના તંત્રી અને નવ ગુજરાત છે છે સહતંત્રી તરીકે પણ રહી ચૂક્યા નર્મદ એનાયત કરવામાં આવ્યો છે તેમને નર્મ નર્મદ સુવર્ણ ચંદ્રક તેમને એનાયત કરવામાં આવ્યો છે કાકા કાલેલકર ભરતભાઈના એકદમ સાચો જવાબ છે હિમાલયનો પ્રવાસ છે એ કૃતિના લેખક કોણ છે કાકા સાહેબ કાલેલકર જેમને ગાંધીજી દ્વારા સવાઈ ગુજરાતીનું બિરુદ આપવામાં આવ્યું તું કોઈ પૂછે કે સવાઈ ગુજરાતીનું બિરુદ કોના દ્વારા આપવામાં આવ્યું હતું તો ગાંધીજી દ્વારા તેમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપવામાં આવ્યું તું હવે તેમની કૃતિઓ કહે છે તો કે અમાસના તારા તારા મૈત્રક અમાસથી પૂનમ બરોબર અમાસ ઉપર જાજુ સંશોધન છે સાહેબનું અમાસના તારા અમાસથી પૂનમ તારા મેત્રક તારા તારા દેખાય જો તમને આમાં તારા આમાં તારા પછી આમાં અમાસથી પૂનમ ખગોળ શાસ્ત્રી છે સાહેબ ધરતીની પુત્રી બરોબર આની અંદર એક ખગોળ શાસ્ત્ર આવ્યું ધરતીની પુત્રી શરવરી શરવરી એટલે રાત થાય આ બાકીનું બધું રાત સાથે જ છે અમાસ તારા પૂનમ બધું રાત સાથે જોડાયેલું છે એક અલગ પડે છે કુમકુમ બરોબર શું અલગ પડે છે કુમકુમ અલગ પડે છે ચાલો ધોરણ અગિયારની અંદર એટલે કે ની અંદર આમનો કોઈ પાઠ આવે છે તો કે હા આની અંદર એમનો પાઠ આવે છે અમૃતા નામનો પાઠ આવે છે એ ચરિત્ર નિબંધ છે અમૃતાનો સાહિત્ય પ્રકાર તમને એક્ઝામની અંદર પૂછી લે તો અમૃતાનો સાહિત્ય પ્રકાર શું છે તો કે ચરિત્ર નિબંધ છે અમૃતાનો સાહિત્ય પ્રકાર ધોરણ અગિયારની અંદર આવે છે પંક્તિઓ શું છે એટલી મહત્વની પંક્તિ નથી પણ જોવો તમે એમની પંક્તિઓ શું છે તો કે સાયકલો તો ઘણી બદલાઈ છે પણ બાનો એ ચહેરો બધી નથી બદલાયો સાયકલો તો બહુ બદલાણી પણ બાનો એ ચહેરો નથી બદલાણો હેમાંગી ઓઝા ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન હેમાંગી ઓઝા જય હો મહેતા સાહેબ ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન હાર્દિક પ્રજાપતિ આવો વેલકમ રાઠોડ ઉમંગ જય માતાજી જય માતાજી રાઠોડ ઉમંગભાઈ ચાલો તો એક સાહિત્યકાર આપણે ભણ્યા બીજું બીજા કયા વ્યક્તિ સાથે આજની તારીખ જોડાયેલી તો કે નાનજીભાઈ કાલિદાસ મહેતા બરાબર નાનજી કાલિદાસ મહેતા એમનો આજે જન્મ થયો હતો સત્તર નવેમ્બર અઢારસો ને સત્યાસીના રોજ નાનજી કાલિદાસ મહેતાનો જન્મ થયો હતો તો નાનજી કાલિદાસ મહેતા વિશે આપણે જોઈએ તો ગુજરાતના ભામાશા તરીકે એમને ઓળખવામાં આવે છે ખૂબ દાનવીર માણસ હતા નાનજી કાલિદાસ મહેતા તો નાનજી કાલિદાસ મહેતાનો થોડો ઘણો આપણે ડિટેલ જોઈએ તેમનો જન્મ જામનગર રાજ્યના એ વખતે જો ઓગણીસો અઢારસો સત્યાસીમાં તો કોઈ રાજ્ય બિના નહોતા સ્ટેટ હતા તો એ વખતે જામનગર સ્ટેટના ગોરાણા ગામની અંદર એમનો જન્મ થયો હતો તેમનું પૂરું નામ નાનજી કાલિદાસ મહેતા હતું તેઓ એક સાહસવીર ઉદ્યોગપતિ હતા તેઓ શું હતા ઉદ્યોગપતિ અને આફ્રિકાની અંદર ઉદ્યોગ પ્રક્રિયા ચલાવતા હતા આફ્રિકામાં એમનો બહુ મોટો બિઝનેસ હતો બરોબર વર્ષ ઓગણીસો અઢાર સુધીમાં યુગાન્ડામાં બરોબર યુગાન્ડા યુગાન્ડાનું કેપિટલ છે કંપાલા કંપાલા બરોબર યુગાન્ડાનું કેપિટલ શું છે કંપાલા તો યુગાન્ડા અને આની અંદર બહુ બધા ગુજરાતી ઉદ્યોગપતિઓ હાલની તારીખની અંદર છે મારા જ બે મિત્ર છે અહીંયા યુગાન્ડાની અંદર બરોબર એટલે યુગાન્ડાની અંદર હાલની તારીખની અંદર ગુજરાતીઓનો એટલો ધબધબો છે હાલની તારીખમાં યુગાંડાના સૌથી ધનિક માણસોની લિસ્ટ કાઢવામાં આવે તો ટોપ ફાઈવની અંદર ત્રણ ગુજરાતી નીકળે બરોબર એટલે યુગાંડાની અંદર હા તમારા પોરબંદરનું ગૌરવ એવા નાનજી કાલિદાસ મહેતા સવાય ગુજરાતી તો બાપુ સાહેબ ગાયકવાડ અને ફાધર વાલેસને પણ ઓળખવામાં આવે છે વાહ હાર્દિકભાઈ તમારું રિસર્ચ ગજબ છે ચાલો યુગાંડામાં યુગાંડામાં એમની બાવીસ કપાસ લોઢવાના કારખાનાઓ હતા એટલે કે જીનિંગ ફેક્ટરી હતી બરોબર ક્યારે ઓગણીસો અઢારની અંદર અઢાર ઓગણીસો અઢારની અંદર એમની બાવીસ જીનિંગ ફેક્ટરી હતી યુગાન્ડામાં ઉપરાંત રાણાવાવ પાસે એમણે સૌરાષ્ટ્ર સિમેન્ટ એન્ડ કેમિકલ લિમિટેડની સ્થાપના કરી હતી રાણાવાવ ક્યાં આવ્યું રાણાવાવ આવ્યું પોરબંદરની અંદર બરાબર એટલે જ કહે છે પોરબંદરનું ગૌરવ એવા નાનજી કાલિદાસ મહેતા પોરબંદર ખાતે એમને આર્યકન્યા કન્યા ગુરુકુલની પણ સ્થાપના કરી હતી તેમજ મહિલા મહાવિદ્યાલયની પણ સ્થાપના કરી દી જો કેટલું બધું એમને ઓગણીસો આઝાદી પહેલા આ બધું કામ કર્યું છે બરોબર એવું નથી કે વોટ લેવા માટે કામ કર્યું છે કોઈને સારું દેખાવા માટે કામ કર્યું છે આઝાદી દેશના 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 ભલા ભલા માટે માટે લોકોના લોકો વધારે શિક્ષિત બને એના માટે એમનું આ આઝાદી પહેલાનું કામ છે સૌથી વધારે એક્ઝામમાં આમના વિશે પ્રશ્ન જે પૂછાતો હોય તો એ છે ગાંધીજીનું કીર્તિ મંદિર બનાવ્યું તે બરોબર કીર્તિ મંદિર શું છે તો કે ગાંધીજીનું ઘર છે બરાબર ગાંધીજીનું જે ઘર છે બરાબર એને કીર્તિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે એનું છે ને સમારકામ કરીને બનાવ્યું હતું જેની ઊંચાઈ ઓગણ એંસી ફૂટ રાખવામાં આવી છે બરાબર ગાંધીજી આટલા વર્ષ જીવાતા બરાબર જેટલા વર્ષ ગાંધીજી જીવાતા એટલી ઊંચાઈ રાખવામાં આવી છે એટલે ઓગણ એંસી ફૂટ રાખવામાં આવી છે બરાબર જે ગાંધીજીની ઉંમર જેટલી ઊંચાઈ છે આ ઉપરાંત આ ઉપરાંત જવાહરલાલ નહેરુ પ્લે પ્લેનેટોરિયમની સ્થાપના કરી છે ભારત માતા મંદિરની સ્થાપના કરી છે અને મહર્ષિ વિજ્ઞાન મહાવિદ્યાલયની પણ સ્થાપના કરી છે તમારે યાદ રાખવાનું કીર્તિ મંદિર તેમનું અવસાન પચીસમી ઓગસ્ટ ઓગણીસો ઓગણ સિત્તેર ની અંદર આઝાદ ભારતની અંદર થયું હતું બરોબર તો આ હતા નાનજી કાલિદાસ મહેતા જેમાંથી પ્રશ્ન એક્ઝામની અંદર આવી શકે છે ક્લિયર છે ચાલ એની પછી આજે પુણ્યતિથિ છે સત્તર નવેમ્બર કોની કોની પુણ્યતિથિ છે તો આપણા મહાન ક્રાંતિ ક્રાંતિવીર બરોબર લાલા લજપતરાયની પુણ્ય પુણ્યતિથિ છે પુણ્યતિથી એટલે આ દિવસે તેમનું મૃત્યુ થયું હતું બરોબર લાલા લજપતરાયનો જન્મ અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ થયો હતો ઓગણ અઢારસો પાસઠમાં એટલે ગાંધીજી કરતા આ ઉંમરની અંદર કેવા હતા મોટા હતા બરોબર એમને ફિરોઝપુર પંજાબના ટુડકેમાં થયો હતો એટલે અત્યારે આ ભાગ જે છે એ આઈ થિંક સો પાકિસ્તાનની અંદર આવે લાલ બાલ અને પાલની ત્રિપુટી આપણે જ્યારે ભણીએ છીએ ત્યારે જ્યારે શરૂ શરૂમાં તૈયારી કરતા હોય ને ત્યારે આ શબ્દ આપણા કાને પીડવો જોઈએ લાલ બાલ અને પાલ બરોબર એની અંદર લાલ જે છે એ લાલા લજપતરાય માટે વપરાય છે તેઓ શેરે પંજાબ તરીકે ઓળખાતા હતા શેરે પંજાબ તરીકે કોણ ઓળખાતા હતા લાલા લજપત રાય એની પછી બીજા કયા વ્યક્તિને શેરે પંજાબ તરીકે ઓળખવામાં આવે છે તો એની પછી ભગતસિંહને પણ શેરે પંજાબ તરીકે ઓળખવામાં આવે છે અને લાલા લજપત રાયને પણ શેરે પંજાબ તરીકે ઓળખવામાં આવે છે મહત્વનું યોગદાન હતું એમ એમનું એ હતું પંજાબ નેશનલ બેંક શેરે પંજાબ એની સાથે આપણે કનેક્ટ કરીએ પંજાબ નેશનલ બેંક અત્યારે તમે જે જોવો છો ને પંજાબ નેશનલ બેંક આની સ્થાપના કરવામાં સૌથી મહત્વપૂર્ણ લાલા લજપતરાયનો હતો અને આની સ્થાપના ક્યાં થઈ હતી તો એ વખતના પંજાબના કેપિટલ તો એ વખતે પંજાબનું કેપિટલ શું હતું તો એ વખતના પંજાબના કેપિટલ લાહોરની અંદર પંજાબ નેશનલ બેંકની સ્થાપના કરવામાં આવી હતી પોતે પંજાબી હતા જો જન્મ પણ એમનો ક્યાં થયો છે પંજાબમાં કયા નામથી ઓળખવામાં આવે છે શેરે પંજાબ બરોબર અને પંજાબ કેસરી શેરે પંજાબ અને પંજાબ કેસરી પંજાબ કેસરી તો માત્ર અમને જ કહેવામાં આવે બરોબર બીજું કોઈ વ્યક્તિ નથી જેને પંજાબ કેસરી કહેવાતા હોય એટલે પંજાબ કેસરી અને શેરે પંજાબ તરીકે તેમને ઓળખવામાં આવે છે તેમણે અંગ્રેજીના અન્યાયી નીતિથી અંગ્રેજોની અન્યાયી નીતિથી પ્રજાને માહિતગાર કરવા માટે અંગ્રેજીમાં ધી પંજાબ આ પૂછાતા હોય છે બરોબર કયા ક્રાંતિકારી દ્વારા કયું સામાયિક કયું સાપ્તાહિક કયું ન્યૂઝપેપર ચલાવવામાં આવતું હતું બરોબર ઘઉનો કોઠાર પંજાબ આ પંજાબને ઘઉના કોઠાર તરીકે પણ આપણે ઓળખીએ છીએ કારણ કે સૌથી વધારે હેક્ટર દીઠ ઘઉનું ઉત્પાદન છે જો તમને એક્ઝામની અંદર એવો પ્રશ્ન પૂછે કે ભારતની અંદર સૌથી વધારે ઘઉનું ઉત્પાદન કયા રાજ્યની અંદર થાય છે સૌથી વધારે ઘઉનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે કોમેન્ટમાં જણાવો તો ભારતની અંદર સૌથી વધારે ઘઉં નું ઉત્પાદન કયા રાજ્યની અંદર થાય છે ચાલો તમને હું એક હિન્ટ આપી દઉં કે ને છે કોઠાર તરીકે ઓળખવામાં આવે છે હવે તમે જવાબ આપો નથી ખ્યાલ આતુપા સિપાહી જવાબ આપી દીધો જો સીધો પંજાબ જો પંજાબ ને છે ને પ્રિયંકાબા ઝાલાએ જવાબ આપી દીધો પંજાબ બધા હોશિયાર વિદ્યાર્થીઓ કે ગથિયા છે અહીંયા ચાલો તો જો આતુપા સિપાહી ભાઈ અને પ્રિયંકા બા ઝાલા બરોબર બંને આ બાજુ ધ્યાન રાખજો તો જો સૌથી વધારે ઘઉં ઉત્પાદન ક્યાં થાય છે ને બરોબર સૌથી વધારે ઘઉં ઉત્પાદન ક્યાં થાય છે ને તો ઉત્તર પ્રદેશની અંદર થાય છે ઉત્તર પ્રદેશની અંદર ઘઉંનું સૌથી વધારે ઉત્પાદન થાય છે પરંતુ પંજાબની અંદર જે ઉત્પાદન થાય છે ને એ હેક્ટર દીટ સૌથી વધારે થાય છે તમને ઉદાહરણ તરીકે સમજાવું આપણે ઉદાહરણ તરીકે સમજીએ કે પંજાબ છે એ આવડું છે બરોબર જ્યારે ઉત્તર પ્રદેશ છે એ આવડું મોટું છે બરાબર પંજાબ કરતાં તો બહુ મોટું છે ઉત્તર પ્રદેશ હવે ઉત્તર પ્રદેશની અંદર આટલા વિસ્તારની અંદર જો તમે ઘઉંનું ઉત્પાદન કરો છો અને અહીંયા હેક્ટર દીઠ ઉદાહરણ તરીકે બે કિલો ઘઉંનું ઉત્પાદન થાય છે આટલું નાથ થાય બરાબર પણ ઉદાહરણ આપું છું તમને કે ધારો કે હેક્ટર એક હેક્ટરની અંદર બે કિલો ઘઉંનું ઉત્પાદન થાય છે અને અહીંયા આપણે વીસ હેક્ટરની અંદર ઘઉં વાવ્યા છે તો ઉત્પાદન કેટલું થશે ચાલીસ કિલો થશે જ્યારે એની સામે એની સામે પંજાબની અંદર એક હેક્ટરમાં પાંચ કિલો ઘઉંનું ઉત્પાદન થાય છે બરોબર પંજાબની અંદર એક હેક્ટરની અંદર પાંચ કિલો ઘઉંનું ઉત્પાદન થાય છે પણ અહીંયા જમીન ઓછી છે એમની પાસે ઉત્તર પ્રદેશ કરતાં તો ખૂબ નાનું રાજ્ય છે 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 એટલે ને ને જ હેક્ટરની અંદર ઘઉં વાવ્યા તો કેટલું ઉત્પાદન થશે પાંચ તેરીને પંદર કિલોનું એટલે આનું કુલ ઉત્પાદન પંદર કિલો જ્યારે આનું કુલ ઉત્પાદન ચાલીસ કિલો બરોબર એટલે સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન ક્યાં થયું તો કે ઉત્તર પ્રદેશમાં થયું પણ એવું પૂછે કે સૌથી વધારે હેક્ટર દીઠ ઘઉંનું ઉત્પાદન ક્યાં વધારે થાય છે તો પંજાબની અંદર સૌથી વધારે હેક્ટર દીઠ ઘઉંનું ઉત્પાદન વધારે થાય છે આ એક્ઝામની માં પૂછાય તમને યાદ રાખજો ઘણી વખત પૂછાઈ ચૂકેલો છે એટલે મારે મને એવું લાગ્યું કે સમજાવી દેવો જોઈએ ચાલો એની પછી આમના બે અખબારો વર્તમાન એક તો ધી પંજાબ અને બીજું પ્યુપીલ એક તો ધી પંજાબ અને બીજું ધ પ્યુપિલ ધ પ્યુપિલ એન્ડ ધ પંજાબ બંને કઈ ભાષાની અંદર હતા તો કે બંને અંગ્રેજી ભાષાના અખબાર હતા કઈ ભાષાના અંગ્રેજી એક્ઝામની અંદર તમને એવું પણ પૂછતા હોય કે આ અખબાર કઈ ભાષાનું અખબાર છે બરોબર તો અંગ્રેજી ભાષાના અખબાર હતા ધી પંજાબ એન્ડ ધી પ્યુપીલ આ વર્તમાન પત્રો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા તો શ્રી લાલા સાહેબ લાલા લજપતરાયના અંડરમાં આ વર્તમાન પત્રો શરૂ કરવામાં આવ્યા હતા એમને એક પુસ્તક પણ લખ્યું છે યંગ ઇન્ડિયા પુસ્તક યંગ ઇન્ડિયા નામનું પુસ્તક એમના દ્વારા લખવામાં આવ્યું હતું હવે જવાબ આપો વિદ્યાર્થી મિત્રો યંગ ઇન્ડિયા નામનું એક વર્તમાન પત્ર પણ હતું યંગ ઇન્ડિયા વર્તમાન પત્ર પણ હતું આ પુસ્તકનું નામ છે પણ એક વર્તમાન પત્ર પણ હતું એ વર્તમાન પત્ર કોના દ્વારા ચલાવવામાં આવતું હતું જવાબ આપો ચાલો યંગ ઇન્ડિયા નામના પુસ્તક પણ એમના દ્વારા લખવામાં આવ્યું હતું પંજાબ નેશનલ બેંક આવી પંજાબ નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપની આ બંનેની સ્થાપના તેમના દ્વારા કરવામાં આવી હતી પંજાબ નેશનલ સ્થાપના પૂછે ક્યાં થઈ હતી તો લાહોર ની અંદર થઈ હતી લાહોર એ વખતે પંજાબનું કેપિટલ હતું બરોબર લાહોર એ વખતે પંજાબનું કેપિટલ હતું જો આવી ગયો જવાબ મહાદેવ હરસર બલરામ પંડ્યા જવાબ આવી ગયો જો ગાંધીજી દ્વારા યંગ ઇન્ડિયા વર્તમાન પત્ર ચલાવવામાં આવતું હતું ચાલો લાલા લજપતરાય પોતે આર્ય સમાજમાં ખૂબ માનતા હતા અને એમને આર્ય સમાજના સ્વામી દયાનંદ સરસ્વતી સાથે રહીને પંજાબમાં આર્ય સમાજને લોકપ્રિય બનાવ્યો તમને એક્ઝામની અંદર ઘણી વખત પ્રશ્ન પૂછતા હોય છે કે આર્ય સમાજની સ્થાપના ક્યાં થઈ એક આ પ્રશ્ન પૂછે અને બીજો એક પ્રશ્ન પૂછે કે આર્ય સમાજ સૌથી વધારે ક્યાં ફેલાણો બરોબર દયાનંદ સરસ્વતી ઉપરથી આપણને યાદ આવે કે આમનો જન્મ ક્યાં થયો હતો તો આમનો જન્મ ટંકારામાં થયો હતો આમને એક સૂત્ર આપ્યું હતું વેદો તરફ પાછા ફરો એક્ઝામમાં ઘણી વખત પૂછી લીધું છે કે વેદો તરફ પાછા ફળો ફરો આ નામ આ સૂત્ર કોના દ્વારા આપવામાં આવ્યું હતું તો દયાનંદ સરસ્વતી દ્વારા આપવામાં આવ્યું હતું મૂળ રૂપે ક્યાંના હતા તો ટંકારા ટંકારા કયા જિલ્લામાં આવે તો મોરબી જિલ્લામાં આવે ટંકારા ક્લિયર છે હવે આર્ય સમાજની સ્થાપના ક્યાં થઈ હતી તો આર્ય સમાજની સ્થાપના છે ને અઢારસો પંચોતેર ની અંદર મુંબઈમાં થઈ હતી બરોબર પરંતુ એ ફેલાણો ક્યાં સૌથી વધારે તો ફેલાણો ક્યાં સૌથી વધારે એક તો મેરઠ અને પંજાબ આ જે પ્રદેશ છે બરોબર પશ્ચિમી યુપી પંજાબ દિલ્હી આજે આખો બોર્ડર વાળો પટ્ટો છે એ જગ્યાએ સૌથી વધારે ફેલાણો એમાં સૌથી વધારે આર્ય સમાજ પંજાબની અંદર વધારે ફેલાણો બરોબર છે તો આટલું મગજની અંદર ક્લિયર રાખજો વારંવાર એક માર્કની અંદર આવા સહેલા પ્રશ્નો પૂછાતા હોય હવે એમનું મૃત્યુ કેવી રીતે થયું હતું તો એમનું મૃત્યુ આપણે સાયમન કમિશન મેં જ્યારે બંધારણ ભણાવતો ત્યારે મેં બંધારણની અંદર તમને કીધું હતું કે સાયમન કમિશન ભારતની અંદર આવ્યું સાયમન કમિશનની અંદર બધા જ સભ્યો હતા એ અંગ્રેજ હતા અને એમની પાસે અધિકાર એ હતા કે એવો નક્કી કરવાના હતા કે ભવિષ્યમાં જે કાયદો આવશે જેના દ્વારા ભારતીયોને ગવર્ન કરવામાં આવશે એ કાયદો શું હશે એની જોગવાઈઓ શું શું હશે તો એની અંદર બધા જ સભ્યો કેવા હતા અંગ્રેજ હતા તો ભારતના લોકો દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો કે જો એવા લોકોનું આ કમિશન છે જે નક્કી કરવાના છે કે અમારા માટે શું સારું અમારા માટે શું ખરાબ તો આ કમિશનની અંદર ભારતીય સભ્યો પણ હોવા જોઈએ જે લોકો અમારી પરિસ્થિતિ સમજી શકે અંગ્રેજો અમારી પરિસ્થિતિ સમજી શકે નહીં એના લીધે સાયમન કમિશનનો વિરોધ થયો અને નારો આપવામાં આવ્યો સાયમન ગોબેક હાલની તારીખની અંદર જ્યારે પણ આવા કોઈ અન્યાયી કમિશન અથવા અન્યાયી વ્યક્તિનો વિરોધ કરવાનો હોય ત્યારે આપણે ઘણી જગ્યાએ નારા તમને દેખાતા હોય છે કે ફલાણાભાઈ ગોબેક ફલાણાભાઈ ગોબેક બરાબર તો આ નારો આવ્યો સાયમન કમિશનથી કે સાયમન ગો બેક એટલે સાયમન કમિશનનો વિરોધ કરવા માટે લાલા લજપતરાય પ્રદર્શન કરતા હતા અને એ પ્રદર્શનકારીઓ ઉપર લાઠી ચાર્જ કરવામાં આવ્યો એમાંની એક લાઠી લાલા લજપતરાયના માથાની અંદર વાગી જેના લીધે એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા અને હોસ્પિટલની અંદર એમનું મૃત્યુ થયું કઈ તારીખે તો કે હોસ્પિટલની અંદર એમનું મૃત્યુ થયું સત્તર નવેમ્બર ઓગણીસોને અઠ્યાવીસના રોજ સત્તર નવેમ્બર ઓગણીસો ને અઠ્યાસી રોજ એમનું મૃત્યુ થયું અને એમના મૃત્યુ ઉપર ભગતસિંહએ શપથ લીધા કે જે વ્યક્તિએ લાલા લજપતરાયનું મૃત્યુ થયું છે જે વ્યક્તિના કારણે એ વ્યક્તિનું હું મર્ડર કરીશ એને હું જીવવાનો કોઈ અધિકાર નથી કારણ કે એમના મનની અંદર લાલા લજપતરાય એમના ગુરુ હતા બરોબર અને ઓરિજિનલમાં લાલા લજપતરાય રયા એ ભગતસિંહના ગુરુ હતા એમને ખૂબ જ બધી સહાયતા લાલા લજપતરાયથી મળતી બરાબર ને એક વડીલ એમના એક સન્માનનીય વ્યક્તિ હતા એટલે એમને દાયજ ચડી કે ભાઈ આને મારી નાખવો છે એટલે ભગતસિંહ દ્વારા સોન્ડર્સની હત્યા કરવામાં આવી મારવાનો કોઈક બીજા હતો ને મારી નાખ્યો સોન્ડર્સને જે પહેલો આવ્યો એને ઉપાડી લેવામાં આવ્યો બરાબર એટલે સોન્ડર્સની ભગતસિંહ દ્વારા આ લાલા લજપતરાયના મૃત્યુ પછી હત્યા કરવામાં આવી ચાલ એની પછી ટેટ ટાટની બેચની અંદર જો તમારે અથવા તમારા કોઈ મિત્ર અથવા તો કોઈ નાના ભાઈ બહેન અથવા તો મોટા ભાઈ બહેનને એડમિશન લેવું હોય તો ટેટ ટાટની આપણી જે બેચ છે એ જો તમારે જ્ઞાન લાઈવ ઉપર અત્યારે તમે એમાં એડમિશન લેશો તો ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ અવેલેબલ છે ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ અવેલેબલ છે અત્યારે તમને આ દસ હજાર અને આઠસો રૂપિયાની અંદર આનું સબસ્ક્રિપ્શન તમને મળવાપાત્ર રહેશે અને જો તમારે ગાંધીનગર આવી અને જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે અમારી ફિઝિકલ બેચમાં એવી રીતે તમારે તૈયારી કરવી હોય બરાબર તો તમને છવ્વીસ હજાર પાંચસો રૂપિયા ફી ભરી અને તમે તૈયારી કરી શકશો તમે ઓફલાઈન બેચની અંદર એડમિશન લેશો તો ઓનલાઈન બેચનું સબસ્ક્રિપ્શન તમને એકદમ ફ્રીની અંદર આપવામાં આવશે બરોબર ચાલો એની પછી હાલો ત્રણ ત્રણ મહા વિભૂતિઓ આપણે ભણી ચૂક્યા જેમની સાથે આજની તારીખના કોઈ સંબંધ છે એની પછીનો પહેલો પ્રશ્ન તાજેતરમાં ખાલજીગ્યા જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામે ઐતિહાસિક કીર્તિ સ્તંભ ખાતે સંજાણ દિવસની ઉજવણી કરવામાં આવી સાયમન કમિશનની રચના ઓગણીસો સત્યાવીસમાં માં કરવામાં આવી હતી પણ ભારતની અંદર તે ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાવીસની ની અંદર આવ્યું આ તુપા સિપાહી સાયમન કમિશનની રચના લંડનમાં થઈ હતી લંડનમાંથી એ ભારતમાં જ્યારે આવ્યું ત્યારે થઈ મોટા જવાબ આવવા છે એટલે આ તમે આજે ભણી ચૂક્યા છો એવું સાબિત થાય છે બરોબર બરોબર તો તાજેતરમાં ખાલી જગ્યા જિલ્લામાં ઉમરગામ તાલુકો ઉમરગામ તાલુકો કયા જિલ્લામાં આવ્યો તો વલસાડ જિલ્લાની અંદર ઉમરગામ તાલુકો આવ્યો સંજાણ દિવસ એટલે આપણને પારસીઓ યાદ આવે સંજાણ દિવસ એટલે સંજાણ બંદર સંજાણ બંદર સાથે આપણને કોણ યાદ આવે તો સંજાણ બંદર સાથે આપણને પારસીઓ યાદ આવે તો પારસીઓ વિશે શું છે તો જોઈ લઈએ તાજેતરમાં વલસાડના ઉમરગામ તાલુકાના સંજાણ ગામે સંજાણ ગામ કયા તાલુકામાં આવ્યું છે તો કે ઉમરગામ તાલુકામાં ઉમરગામ તાલુકો ક્યાં આવ્યો છે તો કે વલસાડ જિલ્લામાં આ વલસાડ જે છે એ ગુજરાતનો બોર્ડર ડિસ્ટ્રિક્ટ છે

આ કીર્તિ સ્તંભ ખાતે સંજાણ દિવસની ઉજવણી કરવામાં આવી છે તો આ કાર્યક્રમની અંદર કોને કોને ભાગ લીધો તો કે આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે રમણલાલ પાટકર જે છે એ આદિજાતિ રાજ્યમંત્રી છે ઇલેક્શન પછી કદાચ બદલાઈ જશે બરોબર એમને સંજાણ દિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે ગુજરાત અને દેશના વિકાસમાં પારસીઓનું યોગદાન મહત્વનું રહ્યું છે પારસીઓનું યોગદાન કેવું રહ્યું છે મહત્વનું રહ્યું છે કારણ કે ભારતના સૌથી મોટા બિઝનેસમેન રતન ટાટા જમશેદજી ટાટા બરોબર જે ટાટા બરોબર એની પછી ભારતના બહુ મોટા ક્રાંતિકારી આઝાદીની અંદર જેનો બહુ મોટો ભાગ છે એવા દાદાભાઈ નવરોજી મેડમ ભીખાઈજી કામા આર્મીની વાત લઈએ તો જેને પાકિસ્તાનના બે કટકા કર્યા એવા બરોબર ફિલ્ડ માર્શલ માણેક શાહ

આવ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવો ગુજરાતની અંદર લકી સ્ટુડિયો કઈ જગ્યાએ આવ્યો છે કોમેન્ટ બોક્સની અંદર જણાવો બરોબર પારસીઓનું યોગદાન મહત્વનું છે તેમણે કહ્યું કે કીર્તિ સ્તંભ કીર્તિ સ્તંભ અને સ્તંભ અને આજુબાજુના વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે બરોબર દેવિયર વાલા મોટા ભાગે આમની જે કઈ સરનેમ હોય એ વાલા હોય બરોબર પૂનાવાલા બરોબર કબાડવાલા પછી આઈસ્ક્રીમવાલા આવી ઘણી બધી વાલાવાળી સરનેમ આમની હોય છે તો પારસીઓ ગુજરાતમાં આવ્યા ક્યારે તો પારસીઓ ગુજરાતની અંદર ઈસવીસન સાતસો પંચ્યાસીમાં ગુજરાતમાં આવ્યા સૌપ્રથમ એવો દીવ ગયા પણ દીવની અંદર ઓગણીસ વર્ષ સુધી રહ્યા આપણને એ જ ફેક્ટ ખબર છે કે પારસી સીધા ઈરાનથી અહીંયા આવ્યા બરોબર પારસીઓ ઈરાનથી સીધા સંજાણ આવ્યા નહોતા પારસીઓ ઈરાનથી પહેલાં દીવ ગયા દીવની અંદર ઓગણીસ વર્ષ રહ્યા પણ ત્યાં પોર્ટુગીઝોના આતંકના લીધે એ લોકોએ એ બંદર છોડી દીધું એની પછી એ લોકો ગુજરાતની અંદર જ્યારે આવ્યા ત્યારે સૌપ્રથમ વખત સંજાણ બંદર ઉપર ઉતરા અને સંજાણ બંદર ઉપર રાજ કોનું હતું જાદી રાણા જાદી રામ રાણા નામના રાજાનું રાજ હતું જાદી રાણાને એમને કીધું કે અમને આશ્રય આપો અમે જે પરશિયાથી આવ્યા એ વખતે તો એને ઈરાન નહોતું કહેવાતું પરશિયા કહેવાતું બરાબર તમે ઘણા બધા મૂવીઝ પણ હોલિવૂડના જોયા હશે પરશિયા ઉપર તો પરશિયા કહેવાતું તો પરશિયા ઉપર જે મુસ્લિમ આક્રમણકારીઓએ આક્રમણ કર્યું તું અને ત્યાં તબાહી મચાવી હતી તો એ લોકોથી બચવા માટે તેઓ ભારતમાં આવ્યા હતા અને ભારતની અંદર એ વખતે જાદિરાણાનું રાજ હતું એટલે જાદિરાણાને એમને સંદેશો હું કે અમને આશ્રય આપો એટલે જાદિરાણાએ એક દૂધનો ગ્લાસ એમને આપ્યો એટલે એ આપણે હોય તો પી ગયા હોય એ લોકો પી ન ગયા એમને દૂધની અંદર સાંકળ ભેળવી અને પાછો ગ્લાસ મોકલો એટલે જાદી રાણા સમજી ગયા કે આ લોકો આપણને નુકસાન કરવા માટે નહીં પણ આપણે જે છીએ એની અંદર પણ કાંઈક અભિવૃદ્ધિ કરવા માટે આપણી પાસે આવ્યા છે એટલે એમને આશ્રય આપ્યો અને સાચેકની અંદર દૂધની અંદર સાંકળ ભરી ગયો એમાં પારસી સમાજ આપણા સમાજની અંદર ભળી ગયો છે આપણને કંઈક વધારે જ આપ્યું છે આપણી પાસેથી કંઈ એટલું બધું લીધું નથી આ સમાજ તો પારસી સમાજ સાતસો ને પંચ્યાસી ની અંદર ગુજરાત ની અંદર આવ્યો બરોબર જાદીરા નામના રાજા એ વખતે રાજ કરતા હતા વિશ્વ નો પ્રથમ એકેશ્વર ઈશ્વર ની અંદર બરોબર આમના પૂજા સ્થળ પણ હું તમને આગળ અત્યારે ફોટોઝ ની અંદર દેખાડીશ કે કેવી રીતે પૂજા કરતા હોય ડોલી પટેલ કે છે હાલોલ બરાબર છે સાચી વાત છે લકી સ્ટુડિયો ક્યાં આવ્યો હાલોલ ની અંદર આવ્યો તો પારસી લોકો માં ધર્મનું અગ્નિ જે છે એ અગ્નિ એમનું ધર્મનું મહત્વનું પ્રતિક છે બરોબર આ જુઓ તમે આ જુઓ આવી રીતે આ લોકો પૂજા કરતા હોય આ જો આ ઘંટડી વગાડે છે અને અહીંયા આ અગ્નિ છે બરોબર આમનું જે મંદિર હોય મંદિરની અંદર આવી રીતે અગ્નિ પ્રગટાવતો હોય પછી જ્યારે પણ આમના આવી ધાર્મિક બેઠક થાય ધાર્મિક મહત્વની બેઠક થઈ હોય એ વખતે પણ જો આવી રીતે અગ્નિની સાક્ષી એ લોકો બેઠક કરતા હોય છે એવી રીતે પોતાનું ધાર્મિક કામ ચલાવતા હોય છે બરોબર આ ઉદવાડાની અંદર જે અગિયારી છે એ લોકોના જે કઈ મંદિર હોય એને અગિયારી કહેવામાં આવે તો ઉદવાડાની અંદર જે આ ફાયર ટેમ્પલ એટલે કે અગિયારી છે અગ્નિ મંદિર છે એનું કંઈક આ આવી રીતે આ એમના ધર્મના નિશાન છે આપણે કેમ અહીંયા મંદિરમાં જઈએ એટલે પાછળ બે બાર બે દ્વારપાલ હોય એવી રીતે આ બે દ્વારપાલ છે અંદર આ મંદિર છે આ લો આ અગ્નિને પગે લાગે તો આ પવિત્ર અગ્નિ છે એ લોકો પોતાની સાથે જે અગ્નિ લઈને આવ્યા હતા એ લોકોમાં એવી સિસ્ટમ હોય કે ઈરાનથી એ લોકો જે પવિત્ર અગ્નિ લઈને આવ્યા હતા એ અગ્નિ દ્વારા જ આ બીજો અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે એટલે શું કે એ જ અગ્નિ છે જે વર્ષોથી ઈરાનથી એ હજાર વર્ષ તેરસો વર્ષ પહેલાં લઈને આવ્યા એ જ અગ્નિ આજ સુધી પ્રજ્વલિત રહે છે એમ સાહેબ એક પ્રશ્ન છે હિન્દુ ધર્મની સ્થાપના કોને કરી હતી હિન્દુ ધર્મની સ્થાપના કોઈએ કરી નથી હિન્દુ એ સનાતન ધર્મ છે હિન્દુ પેલા તો એક ધર્મ મારી જો પર્સનલી મને પૂછો તો હિન્દુ છે ને એ કોઈ ધર્મ છે નહીં એ છે ને ધર્મ પેલા તો ધર્મ કોને કહેવાય બરોબર ધર્મ આપણે જે વિચારીએ છીએ કે આપણે એવું વિચારીએ કે ભાઈ આ મુસ્લિમ ધર્મ છે બરોબર પછી જૈન ધર્મ છે બૌદ્ધ ધર્મ છે એવી રીતે તમે વિચારવા જાશો ને તો હિન્દુ ધર્મ ધર્મ નથી બરોબર બાકીના બધા જે ધર્મો છે ને એ રિલિજિયન છે એટલે કે સંપ્રદાય છે બરોબર સંપ્રદાય તમે બૌદ્ધ સંપ્રદાય ફોલો કરતા હોય તો તમે મોટા ભાગે તમે બુદ્ધ ભગવાનને તમે ફોલો કરતા હશો બરોબર જો તમે ક્રિશ્ચિયન સંપ્રદાય ફોલો કરતા હોય તો તમે છે ને ઈસુ ખ્રિસ્તને ફોલો કરતા હશો બરોબર જો તમે મુસ્લિમ સંપ્રદાયને ફોલો કરતા હોય બરોબર તો તમે મોહમ્મદ પેગમ્બરને ફોલો કરતા હશો બરોબર અલ્લાહને માનતા હશો ઈસુ ખ્રિસ્તને કેસની અંદર તમે ગોડને ફોલો કરતા હશો જ્યારે હિન્દુ ધર્મની અંદર જો તમે આવો તો આમાં કોઈ ફરજિયાત નથી તમે શિવજીને માનો તમે માતાજીને માનો તમે કૃષ્ણ ભગવાનને માનો કોઈ એવું બધું કાંઈ ફરજિયાત નથી બરાબર તમે સૂર્યની પૂજા ખાલી એકલી એકલી કર્યા રાખો ને તોય તમને કોઈ આવીને કંઈ કહે નહીં એટલે હિન્દુ છે ને એ આ સંદર્ભમાં લઈએ તો ધર્મ નથી બરાબર હિન્દુ છે ને વે ઓફ લાઈફ છે જીવન કેવી રીતે જીવવું ને બરોબર એ શીખવાડે છે હિન્દુ ધર્મ બરોબર બાકી આની અંદર તમે આમ કમ્પેર કરવા જશો તો બહુ બધું અલગ છે દાખલા તરીકે આ લોકો અગ્નિની પૂજા કરે છે હવે જો આમાં અગ્નિની પૂજા તમે ના કરો બરોબર તો મતલબ કે તમે આ ધર્મ ફોલો નથી કરતા તો હિન્દુ ધર્મની અંદર તમે એવું જ ના કહી શકો કે તમે આ વસ્તુ ના કરો તમે હિન્દુ ધર્મને ફોલો નથી કરતા આવું મારું માનવું છે પર્સનલ છે તમારે એવું લાગતું હોય ઠીક બાકી તમે તમારી રીતે સ્વતંત્ર છો હું મારી રીતે સ્વતંત્ર છું અગ્નિ એ પારસી ધર્મનું મહત્વનું પ્રતિક છે હિન્દુ સનાતન ધર્મ કહેવાય છે કે પહેલેથી છે અને છેલ્લે સુધી રહેશે બરોબર અગ્નિ એ પારસી ધર્મનું મહત્વનું પ્રતિક છે કેટલાક પારસી લોકો પીપળાના વૃક્ષ પીપળાનું વૃક્ષ આપણી અંદર પણ ખૂબ મહત્વનું છે અને પારસીઓની અંદર પણ ખૂબ મહત્વનું અને ધાર્મિક વૃક્ષ છે બરોબર પારસીઓ પીપળાનો વૃક્ષ જે છે એ આપણી અંદર પણ છે અને પારસીઓની અંદર પણ મહત્વનું વૃક્ષ છે પારસી ધર્મસ્થાનોને કેટલી વાર અગ્નિ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે અગિયારી તરીકે પણ ઓળખવામાં આવે છે દરેક અગ્નિ મંદિરમાં એક શાશ્વત જ્યોત હોય છે જે લોકો અગ્નિ લઈને આવ્યા હતા પોતાની સાથે એ જ અગ્નિથી બીજા અગ્નિઓએ ની જોત એમને અલગ અલગ જગ્યાએ વિકસાવી છે બરોબર જેમ જેમ પારસીઓ અહીંયા ઉદવાડાની અંદર પહેલાં એ અગ્નિ હતો એની પછી મોટા ભાગના પારસીઓ મુંબઈ શિફ્ટ થયા તો પછી ત્યાં ઘણા બધા પારસીઓ ભેગા થઈ ગયા તો એમને પણ પૂજા સ્થળ બનાવવું હોય તો એક મંદિર બનાવે પછી ઉદવાડાનો જે અગ્નિ છે એમાંથી એ અગ્નિ લઈ જાય અને ત્યાં એની સ્થાપના મુંબઈની અંદર કરે પછી બીજી ત્રીજી જગ્યાએ ચોથી જગ્યા આવી રીતે અલગ અલગ અગિયારીઓની સ્થાપના થઈ છે પારસીઓ ઈરાનથી જે પવિત્ર અગ્નિ લઈને આવ્યા હતા તેની ગામમાં સ્થાપના કરી જેને આતશે ઓળખવામાં આવે છે એટલે 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 જે અગ્નિ 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 છે તે આતશ આતશ એ ત્યાંનો તો કે ક્યાંનો તો કે બહેરામ બહેરામનો આતશ બરોબર અગ્નિસ્થાનને અને બીજા જે એના મંદિર હોય એને અગ્નિસ્થાનને શું કહેવામાં આવે છે અગિયારી કહેવામાં આવે છે હવે પાર્સીઓ ની અંદર એક બીજો રિવાજ પણ છે એ ખૂબ મહત્વનો છે. પારસીઓમાં એક બીજો રિવાજ શું છે તો આપણે મૃત્યુ પછી શું કરવામાં આવે હિન્દુ ધર્મની અંદર મૃત્યુ પછી એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે. જ્યારે હિન્દુ ધર્મના મહંત સંત હોય બરોબર તો એમને છે ને એમને સમાધિ બનાવવામાં આવે એમની બરોબર એની પછી ક્રિશ્ચિયન ધર્મ છે મુસ્લિમ ધર્મ છે તો એની અંદર દફન વિધિ કરવામાં આવે બરોબર જ્યારે પારસી સંપ્રદાયનો કંઈક અલગ જ સિલસિલો છે પારસી સંપ્રદાયના જે કંઈ લોકો મૃત્યુ પામે છે ને એમને છે ને એમનું એક જગ્યા હોય ને ત્યાં એમને છે ને આવી રીતે એમની આ એક બાઉન્ડ્રીવાળી જગ્યા હોય બરાબર દાખલા તરીકે એમનું સ્મશાન ગણી લો તમે અહીંયા ગેટ હોય તો ગેટની અંદર જઈ અને અહીંયા અહીંયા છે ને ગીધ પક્ષીઓ હોય અહીંયા છે ને એમનું બોડી મૂકી દેવામાં આવે અને પછી એ લોકો પાછા બહાર આવતા રહે બરાબર પછી જે ગીધ હોય એ એમના બોડીને ખાઈ જાય ગીધ બીજા પક્ષીઓ જે કાંઈ બીજા પ્રાણીઓ જે હોય એ એમના પક્ષીને ખાઈ જાય એટલે એમના બીજા લોકોના માટે ભોજનનું કામ કરે છે એમનું બોડી તો આ એક પરંપરા છે પણ હમણાં હમણાં ગીધની સંખ્યા ઘટી રહી છે ગીધની સંખ્યા ઘટી રહી છે એના લીધે હવે આ જે બોડી હોય પછી ઘણા દિવસ સુધી ગીધ ના હોય તો એમના પડું પડું સડે બરોબર એટલે આ એક સમસ્યા પણ પારસી સમાજ સાથે હમણાં હમણાં છે મહત્વના પારસી વ્યક્તિઓ મહત્વ મહત્વના પારસી વ્યક્તિઓ કોણ કોણ છે તો કે હોમી જહાંગીર બાબા હોમી જહાંગીર ભાભા વિશે તમે જાણો છો ભારતના ન્યુક્લિયર કાર્યક્રમના પિતા છે હોમી જહાંગીર એની પછી ફિલ્ડ આમને પાકિસ્તાનના બે કટકા કર્યા હતા કોને તો કે ફિલ્ડ માર્શલ શ્યામ માણેકશો એ પાકિસ્તાનના બે કટકા કર્યા હતા બરોબર ફિલ્ડ માર્શલની ઉપાધિ ક્યારે આપવામાં આવે તો જ્યારે એ આર્મીની અંદર જે આર્મીના ચીફ હોય એ પોતાના કાર્યકાળ દરમિયાન કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કાર્ય કરે ને ત્યારે એમને ફિલ્ડ માર્શલની ની ઉપાધિ આપવામાં આવે જેમને છે ને લાઈફ ટાઈમ ઉપાધિ છે બરોબર ફિલ્ડ માર્શલની ઉપાધિ ભારતની અંદર માત્ર બે વ્યક્તિઓને આ ઉપાધિ આપવામાં આવી છે એક તો પેલા આર્મી ચીફ જે આપણા હતા એ જે કે એમ કરિયપ્પા એક તો કરિયપ્પાને આ ફિલ્ડ માર્શલની ની ઉપાધિ આપવામાં આવી છે અને બીજી જનરલ માણેક શોને આ ઉપાધિ આપવામાં આવી છે બીજું રતન ટાટા એના બધા ઓળખો છો તમે પછી અર્દેશ ગોદરેજ એટલે ગોદરેજ કંપનીના માલિક જે છે એ પછી ડોક્ટર સાયરસ પૂનાવાલા જેમને આપણે કોરોના કાર્યકાળની અંદર રસી આપીને બચાવ્યા બરોબર સાયરસ પૂનાવાલા એની પછી દાદાભાઈ નવરોજી બરોબર જે કોંગ્રેસની સ્થાપનાની અંદર જેમનો બહુ સારો એવો રોલ હતો અને કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને બહુ મોટા ક્રાંતિકારી નેતા છે એની પછી દોરાબજી ટાટા જમશેદજી ટાટા બરોબર આ ગ્રુપે અત્યાર સુધીમાં ઓગણીસમી સદીના સૌથી મોટા દાનવીર છે બરોબર કેટલાની એકસો બિલિયન ડોલર એકસો બિલિયન ડોલર એટલે એસી લાખ કરોડ રૂપિયા આટલાનું દાન કરી દીધું છે આટલા રૂપિયાનું તો આમને દાન કરી દીધું છે આ ગ્રુપે બરોબર એસી લાખ કરોડ રૂપિયા બરોબર રિલાયન્સની છે ને રિલાયન્સની આટલી આખી રિલાયન્સ વેચી દો ને તો આટલા રૂપિયા ભેગા નથી થતા આખી રિલાયન્સ હજુકથી વેચી દો ને તો આટલા રૂપિયા ભેગા નથી થતા ને એટલું અમને દાન કરી દીધું છે ઓગણીસમી સદીમાં ઓગણીસમી સદીના સૌથી મોટા દાનવીર છે બરાબર એની પછી ભીખાઈજી કામના જેમને આપણો સૌપ્રથમ વખત ભારતનો તિરંગો કઈ જગ્યાએ તો કે સ્ટુઅટ ગાર્ડની અંદર સ્ટુઅટ ગાર્ડની અંદર આપણો તિરંગો લહેરાયો હતો બરોબર એ ભીખાઈજી કામા હોમી વ્યારાલાલ હોમી વ્યારાલાલ પ્રથમ મહિલા પ્રથમ મહિલા ફોટોગ્રાફર હતા પોતે ગુજરાતી હતા અને અમને ખૂબ બધા એવોર્ડ્સ મળેલા છે બરોબર હોમી વ્યારાલાલ બહુ ઊંચું નામ છે પછી ફિરોજ શાહ મહેતા આ પણ એક બહુ મોટા સ્વતંત્રતા સેનાની હતા એની પછી ફિરોઝ ગાંધી ફિરોઝ ગાંધી એટલે જેની સાથે ઇન્દિરા ગાંધીના લગ્ન થયા હતા તે બરાબર આપણે બહુ બધી જગ્યાએ એવી મિસઇન્ફોર્મેશન ફેલાવવામાં આવતી હોય કે ઇન્દિરા ગાંધીના લગ્ન એક મુસ્લિમ વ્યક્તિ એટલે કે ફિરોઝ ખાન સાથે થયા હતા એવું નથી ફિરોઝ ગાંધી જે છે બરાબર ફિરોઝ ગાંધીના લગ્ન ઇન્દિરા ગાંધી સાથે થયા હતા અને ઇન્દિરા ગાંધી પોતે એક પારસી ફિરોઝ ગાંધી પોતે એક પારસી કોમ્યુનિટીથી બિલોંગ કરતા હતા ચાલો એની પછી ફાલી હોમી મેજર ફાલી હોમી મેજર બરાબર ફાલી હોમી મેજર એ આપણા અઢારમાં એર ચીફ ઓફ સ્ટાફ એટલે કે એરફોર્સના હેડ અઢારમાં એરફોર્સના હેડ રહી ચૂક્યા છે બરોબર જનરલ શાહ જે છે એ આર્મીના ચીફ રહી ચૂક્યા છે આ ફાલી હોમી મેજર જે છે એ એરફોર્સના ચીફ રહી ચૂક્યા છે અને ઘણા વાઇસ એડમિરલ સુધી પારસી કોમ્યુનિટીના લોકો પહોંચી ચૂક્યા છે એટલે ઇન્ડિયન એ આર્મી હોય એરફોર્સ હોય કે નેવી હોય કે બિઝનેસ હોય કે સાયન્સ હોય આ કોમ્યુનિટીનું યોગદાન ભારતની અંદર બહુ ગજબ છે ચાલો એની પછી બીજું છે તાજેતરમાં ખાલી જગ્યાને શ્રીલાલ શુક્લ સ્મૃતિ ઇફકો સાહિત્ય સન્માન આપવામાં આવ્યું જણાવો ચાલો તાજેતરમાં કોને શ્રીલાલ શુક્લ સ્મૃતિ ઇફકો સાહિત્ય સન્માન આપવામાં આવ્યું આના જવાબ બધા છે ને ધબા ધબ આપો છો એટલે તમે છે ને ક્યાંક પેલા ભણી આવ્યા છો એવું મને લાગે છે બલરામ પંડ્યા છે જય નંદન ફટાફટ બધા જવાબ આમ ગોળીની સ્પીડ એટલે જ ખબર પડી જાય પેલા તમે ક્યાંક ભણી આવ્યા છો જવાબ આવે જય નંદન બરોબર શું જવાબ આવશે જયનંદન તો જોઈ લઈએ આ એવોર્ડ વિશે તો કે તાજેતરમાં બે હજાર બાવીસનો નો શ્રીલાલ શુક્લ સ્મૃતિ શ્રીલાલ શુક્લ સ્મૃતિ ઇફકો સાહિત્ય સન્માન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે તો આની અંદર ઇફકો આવ્યું તો ઇફકો આપણે પણ જોઈ લઈએ કે ઇફકો આપણે આગળ જોઈશું ઇફકો વિશે શું શું એક્ઝામમાં પૂછાય બરાબર એમના દ્વારા પ્રખ્યાત વાર્તા લેખક જયનંદનને આ એવોર્ડ આપવામાં આવ્યો છે બરાબર ભારતીય ખેડૂત ખાતર સહકારી લિમિટેડ એટલે કે ઇફકો એ એક પ્રેસ રિલીઝ દ્વારા આ જાહેરાત કરી હતી ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોર્પો કોર્પોરેશન બરાબર ઇફકોનું પૂરું નામ થાય બરાબર ઇફકો દ્વારા જણાવવામાં આવ્યું કે લેખિકા ચિત્રા મુદગલની આગેવાની હેઠળ છ સભ્યોની સમિતિએ આ સન્માન માટે જયનંદનના નામને મંજૂરી આપી છે બરાબર એટલે આ લોકો એવું કહે છે કે આવી રીતે મજા આવે અને એવોર્ડ અમે નથી આપતા કાયદેસરની એક અમે કમિટી બેસાડી છે કમિટીએ આ નામ સિલેક્ટ કર્યું છે તેમનું સન્માન એકત્રીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના ના રોજ કરવામાં આવશે બરોબર એટલે બે એકત્રીસ જાન્યુઆરીએ કરવામાં આવશે તેમનો જન્મ હવે જયનંદન આવી ગયા છે કરંટની અંદર તો એમની વિશે જોઈ લેવું ફરજિયાત બને તો જયનંદનનો જન્મ ઓગણીસો છપ્પનમાં માં છવ્વીસ ફેબ્રુઆરી ના રોજ થયો તો કઈ જગ્યાએ તો આમનું રાજ્ય પૂછી લે બર્થ ડેટ તો આની પૂછે નહીં રાજ્ય એમનું પૂછી લે કે બિહારની અંદર મિલકી ગામમાં થયો હતો બિહારની અંદર નવાદ જિલ્લામાં નવાદા જિલ્લામાં મિલકી ગામે આમનો જન્મ થયો તો બે ડઝન એટલે કે ચોવીસ થી વધારે પુસ્તકો પોતે લખી ચૂક્યા છે તેમાં શ્રમ આવ જયતે શ્રમ આવ જયતે એટલે કે શ્રમેવ જયતે શ્રમનો વિજય થાય છે મહેનતનો વિજય થાય છે તમે પણ એક્ઝામની અંદર છે ને મહેનત કરશો બરોબર આવીને આવી મહેનત તમારી ચાલુ રાખશો તમે પણ શ્રમાવ જયતે થાશો તમારા પણ શ્રમનો શું થશે વિજય થશે મિલકિયત કી બદુર રહેમતો કી બારીશ બરોબર બહુ આમ શાયરાના કવિ લાગે છે બરોબર શ્રમાવ જયતે એસી નગરિયા મેં કહી વિધિ રહેના વિસર્જન ચોધરાહટ મિલકિયતુર ગનહીજી એક અલોન ગનહી કસ્તુરી પેચો વલ નહી ગલે દાલ નહી ગલેગી બરોબર દાલ નહી ગલેગી અબ પછી ઘર કંકુ જયનંદન નાટક અને નિબંધ છે તેમની અનેક કૃતિઓમાં ગામડાના અપેક્ષિત શોષિત દલિત વર્ગના લોકોને ગામડાની અંદર જે કઈ પ્રોબ્લેમ પડતી હોય એ પ્રોબ્લેમ એમણે પોતાના પુસ્તકોની અંદર દર્શાવી છે બરોબર અને એની પછી શહેરી જીવનની અંદર પણ જે કાંઈ પ્રોબ્લેમ લોકોના સામે આવતી હોય એ પણ એ ગામ તરત યાદ એ આની અંદર ચિત્રણ કર્યું છે આ બધા પુસ્તકો ની અંદર તો હવે આ પુરસ્કાર વિશે આપણે જાણી લઈએ કે આ પુરસ્કાર શું છે તો જે આ પુરસ્કાર છે એ બે હજાર અગિયારમાં માં પ્રખ્યાત સાહિત્યકાર બે હજાર અગિયાર આ વર્ષ યાદ રાખજો 2011 પ્રખ્યાત સાહિત્યકાર શ્રીલાલ શુક્લની યાદમાં શરૂ કરવામાં આવ્યું હતું શ્રીલાલ શુક્લ બહુ મોટા સાહિત્યકાર છે જેમની યાદમાં આ સન્માન શરૂ કરવામાં આવ્યું છે બે થી આ સન્માન દર વર્ષે આપવામાં આવે છે અને હિન્દી લેખકોને આપવામાં આવે છે એવા લેખકો જે ઇફકો કેની સાથે જોડાયેલું છે તો ઇફકો ખેડૂતો સાથે જોડાયેલું છે ખેડૂતો શેની સાથે જોડાયા છે ખેડૂતો ગામડાઓ સાથે જોડાયા છે બરોબર શહેરની અંદર બહુ ઓછા ખેડૂતો વસે છે ગામડાઓની અંદર વધારે ખેડૂતો વસે છે તો એવા હિન્દી સાહિત્યકાર જે ગામડાઓ ઉપર લખતા હોય ગામડાના લોકો ઉપર લખતા હોય ગામડાની સંસ્કૃતિ વિશે લખતા હોય ગામડાના કલ્ચર વિશે લખતા હોય ને એવા સાહિત્યકારોને આ એવોર્ડ આપવામાં આવે છે કે જેમની રચનાઓ ગ્રામીણ અને કૃષિ જીવનને દર્શાવે છે એવા સાહિત્યકારોને આ એવોર્ડ આપવામાં આવે છે આ સન્માન અગાઉ કોને આપવામાં આવ્યું હતું તો અગાઉ વિદ્યાસાગર નોટિયાલ શેખર જોશી મિથિલેશ્વર અષ્ટભુજા શુક્લા કમલકાંત ત્રિપાઠી રામધારી દિનકર આ બહુ મોટું નામ છે રામધારી દિનકર મહેશ કટોરા રાણેન્દ્ર અને શિવમૂર્તિને આ એવોર્ડ અગાઉ આપવામાં આવ્યો હતો તો હવે આ એવોર્ડ ની અંદર શું પૂછે કે પેલા તો બે હજાર અગિયાર પૂછે કે આ એવોર્ડ ની શરૂઆત ક્યારથી કરવામાં આવે છે કયા ભાષાના સાહિત્યકારોને આપવામાં આવે છે કયા પ્રકારનું સાહિત્ય લખવાવાળા સાહિત્યકારોને આ એવોર્ડ આપવામાં આવે છે ના આ બધા યાદ નહીં રાખવાના આ બધા યાદ નહીં રાખવાના એ જ કહો તમારે યાદ શું રાખવાનું બે હજાર થી એવોર્ડ આપવામાં આવે છે કોની યાદમાં તો કે શ્રીલાલ શુક્લની યાદમાં કયા ભાષામાં તો કે હિન્દી ભાષામાં કયા પ્રકારનું સાહિત્ય તો કે ગામડાઓ વિશે જે લખતા હોય ને એમને એ પ્રકારનું જે સાહિત્ય હોય ને એમને આ એવોર્ડ આપવામાં આવે છે બરોબર છે ચાલો હવે આપણે ઇફકો વિશે જોઈ લઈએ તો ઇફકોનું પૂરું નામ પેલા તો શું થાય નું પૂરું નામ પેલા તો પૂરું નામ તો શું થશે તો ઇફકો માં અત્યારે તો કરંટની અંદર તમે શું શું યાદ રાખી શકો પેલા તો ઇફકો નું પૂરું નામ ઇન્ડિયન ફાર્મર્સ

છે પોતે અમરેલી જિલ્લાથી બિલોંગ કરે છે બરોબર દિલીપ સાંઘાણી ઇફકોના ચેરમેન છે ઇફકોમાંથી અત્યારે પ્રશ્ન છેલ્લા એક વર્ષથી એક જ પૂછાય છે નેનો યુરિયા નેનો યુરિયા નેનો યુરિયા ભારતે કમાલ કરી દીધી છે ભારતે યુરિયા બરોબર એટલે કે ખાતરની અંદર નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરી દીધો છે એટલે હવે તમારે શું કરવાનું કે પાણી જે જાતું હોય ને એની અંદર તમારે ખાતર મિક્સ કરી દો નેનો યુરિયા એટલે બધા જ પાકને જોઈને એટલા પ્રમાણની અંદર મળી રહે ખૂબ ઓછા ખાતરનો ઉપયોગ કરો અને ખૂબ વધારે ફાયદો થાય એ પ્રકારનું યુરિયા આપણે બનાવ્યું છે નેનો યુરિયા અને વિશ્વની અંદર આની ખૂબ ડિમાન્ડ છે આખા વિશ્વમાં ખાલી ભારતમાં નહીં આખા વિશ્વની અંદર ખૂબ ડિમાન્ડ છે આ જોવા નેનો યુરિયા આ અને પ્રમોટ પણ એટલું કરે છે ઇફકો ઇફકો નેનો યુરિયા તરલ બરાબર એટલે લિક્વિડ દુનિયા કે કિસાનો કે લીએ પહેલા નેનો યુરિયા તરલ એટલે પહેલું નેનો યુરિયા લિક્વિડ નેનો યુરિયા ભારતે બનાવ્યું છે બરાબર એનો પ્લાન્ટ પણ ક્યાં છે એનો પ્લાન્ટ છે ગુજરાતમાં આ જો મોદી સાહેબે આ વર્ષે મે મહિનામાં બે હજાર ને બાવીસમાં બે હજાર બાવીસ ઓગણત્રીસ મે ના રોજ નરેન્દ્ર મોદી દ્વારા પ્રથમ પ્લાન્ટ શરૂ કર્યો તો તો કઈ જગ્યાએ કે બરોબર કલોલ કલોલ ની અંદર ભારતનો પ્રથમ નેનો યુરિયા પ્લાન્ટ મોદી સાહેબે આ જ વર્ષે શરૂ કર્યો તો આ એક મહત્વનો મુદ્દો નેનો યુરિયા મહત્વનો મુદ્દો બરોબર સડસઠ નવેમ્બર મહિનામાં થઈ હતી બરોબર ત્રણ નવેમ્બર ઓગણીસો સડસઠ ના રોજ ઇફકો ની સ્થાપના થઈ હતી ભારતના ખેડૂતો માટે અને હાલની અંદર અત્યારે ખાતરની આખા વિશ્વની અંદર શોર્ટેજ છે મોદી સાહેબે જી ટ્વેન્ટીની બેઠકની અંદર હમણાં જ જ કીધું કીધું કાલે કે આજે જે અનાજની શોર્ટેજ સ્વરૂપે ગંભીર રૂપ ધારણ કરશે એટલે જેમ અને તેમ કરી અને અત્યારે ખાતરની શોર્ટેજને છે ને હટાવો બધા દેશ અત્યારે મોટા ભાગે જેટલી પોતાની ફૂલ કેપેસિટી હોય એટલી કેપેસિટીમાં ખાતર બનાવો અને વિશ્વના દેશોને આપો જેથી કરી અને આ વિશ્વ છે એ ભૂખમરા તરફ ના દોરી જાય બરોબર એટલે હમણાં આ ઇફકોનું આ ખાતરનું પ્રોડક્શન પણ વધશે આનું એક્સપોર્ટ પણ વધશે હા થઈ જ ગયો છે ને ચાલો તાજેતરમાં ખાલી જગ્યા સોલેવેનિયાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા તો કોણ જો આ સીધો જ ફેક્ટ છે આની અંદર બહુ કાંઈ ડીપમાં જવાની જરૂર નથી બહુ સંશોધન કરવાની જરૂર નથી બરાબર યુપીએસસી સોરી જીપીએસસી હોય કે પછી બીજી ક્લાસ થ્રીની એક્ઝામ એ મોટા ભાગે એકાદ એવો પ્રશ્ન એક કે બે પ્રશ્ન એવા પૂછતા હોય કે જેની અંદર વિશ્વના કોઈ નવા રાષ્ટ્રપતિ બન્યા હોય તો એ પૂછતા હોય પણ હમણાં તો જો કોઈ પણ પેપર સેટરને પૂછવું હોય તો એ ઋષિ સુનક જ પૂછશે હમણાં જે ઇંગ્લેન્ડના નવા પ્રધાનમંત્રી બન્યા ઋષિ સુનક બરોબર એમના વિશે પ્રશ્ન નીકળશે પણ આમનો પણ પ્રશ્ન નીકળી શકે કારણ કે આ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે સેના તો કે સ્લોવેનિયાના સ્લોવેનિયાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ સ્લોવેનિયા યુરોપની અંદર આવ્યું બરોબર સ્લોવેનિયા કઈ જગ્યાએ આવ્યું યુરોપની અંદર આની સાથે એક દેશ અડે છે એની બોર્ડર ઓસ્ટ્રિયાની બોર્ડર અડે છે ઓસ્ટ્રિયા ઓસ્ટ્રિયા દેશની બોર્ડર આ સ્લોવેનિયા સાથે અડે છે ઓસ્ટ્રિયા જયારે સાંભળો ત્યારે પણ તમને શું યાદ આવે ત્યારે તમને વિશ્વયુદ્ધ વન વિશ્વયુદ્ધ વન યાદ આવે કે ભાઈ ઓસ્ટ્રિયાની અંદર છે ને ઓસ્ટ્રિયાના કારણે શું થયું હતું વિશ્વયુદ્ધ પહેલું વિશ્વયુદ્ધ થયું હતું તો ઓસ્ટ્રિયાના કારણે શું કામ વિશ્વયુદ્ધ થયું હતું તો અફઘાનિસ્તાનનો જેવો કેસ છે ને અફઘાનિસ્તાન અફઘાનિસ્તાનની અંદર બહુ યુદ્ધ થાય બરાબર બધા દેશોને અફઘાનિસ્તાન ઉપર કબજો કરવો હોય એ ભારત હોય તો ભારતને પણ અફઘાનિસ્તાન ઉપર કબજો કરવો હોય બરાબર પાકિસ્તાન હોય તો પાકિસ્તાનને પણ અફઘાનિસ્તાન ઉપર કબજો કરવો હોય અમેરિકાને પણ ઈચ્છા છે કે હું અફઘાનિસ્તાન ઉપર કંટ્રોલ કરું રશિયાને પણ ઈચ્છા છે કે હું અફઘાનિસ્તાન ઉપર કંટ્રોલ કરું બરાબર અફઘાનિસ્તાન ઉપર કંટ્રોલ કરવા શું કામ બધા માગે છે કારણ કે અફઘાનિસ્તાન આવી રીતે વચ્ચે છે એની સાથે એની અહીંયાથી તમે રસ્તો કાઢો ને તો જ તમે અહીંયા ઘણા બધા દેશો છે રશિયાની નીચે બરોબર તજાકિસ્તાન છે તુર્કમેનિસ્તાન છે બહુ બધા સેન્ટ્રલ એશિયા છે શું છે છે સેન્ટ્રલ સેન્ટ્રલ એશિયા દરિયા થી જવું હોય તો અફઘાનિસ્તાનમાં થઈને જવું પડે બરોબર એટલે અફઘાનિસ્તાન માટે બાજાબાજી થાય એવી રીતે ઓસ્ટ્રેલિયા જે દેશ છે એ યુરોપનું અફઘાનિસ્તાન છે જો તમારે બીજા વિશ્વના દેશો સાથે તમારે વેપાર કરવો હોય તો અહીંયા કોને કોને વેપાર કરવો તો બ્રિટન છે છે ફ્રાન્સ આ બંને બહુ મોટી મહાશક્તિ હતી એ વખતે બરોબર તો હવે આમને વેપાર કરવો હોય બીજા દેશો સાથે તો ઓસ્ટ્રિયા થઈને આમનો સામાન જાય બરોબર હવે ઓસ્ટ્રિયા થઈને આમનો સામાન જાય તો ઓસ્ટ્રિયાની અંદર જે ગવર્મેન્ટ હોય ને એને ફાયદો થાય બરોબર અફઘાનિસ્તાનમાં જ્યાં સુધી અમેરિકા દ્વારા સંચાલિત જે કઈ ગવર્મેન્ટ હતી બરોબર તો સુધી આપણને ફાયદો હતો આપણી ફ્રેન્ડલી હતી તાલિબાને આપણા ફ્રેન્ડલી છે પણ એટલા ફ્રેન્ડલી નથી જેટલા પાકિસ્તાનના છે અત્યારે પાકિસ્તાનને વધારે ફાયદો થાય છે તો આ બંનેની લડાઈ હતી કે ઓસ્ટ્રિયાના શાસકની અંદર એવો શાસક આવવો જોઈએ જે આપણા ફેવરનો હોય આ ચક્કરની અંદર પહેલું વિશ્વયુદ્ધ થઈ ગયું હતું બરાબર છે ચાલો તો ઓસ્ટ્રિયાની બાજુમાં દેશ છે ઓસ્ટ્રિયાની બાજુમાં દેશ છે સ્લો સ્લોવેનિયા અહીંયા ચલણ તરીકે યુરો વપરાય છે ચલણ તરીકે શું વપરાય છે યુરો વપરાય છે બહુ મોટો દેશ નથી વીસ લાખની વસ્તી છે એકવીસ લાખની વસ્તી છે એટલે તમે સમજી લ્યો કે અમદાવાદના મેયર બરાબર છે આ બેન બરોબર તો નામ છે એમનું નતાશા પિરક મુનાર નતાશા પિરક મુનાર નતાશા પિરક મુનાર જે છે બરોબર એ ઓસ્ટ્રેલિયાના સોરી સ્લો સ્લોવેનિયાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈને આવ્યા છે બરોબર તમને ફોટો દેખી લો જો યાદ રાખવું હોય ને બરોબર તો યાદ રાખવાનું કે આ કેવા છે ભૂરા છે ભૂરા છે એટલે છે ને શિયાળો હવે ચાલુ થયો તો હવે આ કેવા થઈ જવાના આમના ગાલ પિંક પિંક થઈ જવાના એટલે પિંક મુનારમાં પિંક યાદ રાખી લેવાનું આ ફરજિયાત મૂકશે એટલે આપણે જવાબ સાચો પડી જાય બરોબર બહુ મગજને લોડ દેવાનો નહીં હમણાં નવા બહુ આવ્યા પ્રેસિડેન્ટ આ બહુ નવા આવ્યા છે નતાશા પિરક મુસારે પૂર્વ વિદેશ મંત્રી એન્જેલ લોગરને હરાવ્યા ત્યાં ઇલેક્શન થયા એની અંદર એમને એન્જેલ લોગરને હરાવી દીધા અને પોતે ત્યાંના પ્રેસિડેન્ટ બની ગયા છે અગાઉ મેલેનિયા ટ્રમ્પ એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પના વાઇફ બરાબર આમને મેલેનિયા ટ્રમ્પ તેમના પતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદ દરમિયાન કંપનીઓને તેમના નામ સાથે ઉત્પાદનોનું વ્યાપારીકરણ કરવાનો પ્રયાસ કરતા અટકાવવા માટે તેમને નોકરીએ રાખ્યા હતા એટલે આ છે ને આ જે છે આ છે આ નોકરીએ જે રાખ્યા હતા કોને તો કે નતા મેલેનિયા ટ્રમ્પ એમને નોકરીએ રાખ્યા હતા એમના કર્મચારી હતા અને હવે અત્યારે જે તે દેશના રાષ્ટ્રપતિ છે સ્લોવેનિયાના રાષ્ટ્રપતિ છે આવા ઘણા લોકો હોય જેમ કે નવાઝ શરીફ છે બરોબર નવાઝ શરીફ અત્યારે તો નથી પણ પાકિસ્તાનના વડાપ્રધાન હતા જે તે સમયે અત્યારે એમના નાના ભાઈ છે શાહબાઝ શરીફ બરોબર નવાઝ શરીફ પણ પહેલા છે ને ગલ્ફની અંદર નોકરી કરતા હતા બરોબર સાઉદીની અંદર એ નોકરી કરતા હતા જે તે સમયે પ્રધાનમંત્રી બન્યા પાકિસ્તાનના એવી જ રીતે નોકરી કરતા હતા મેલેનિયા અંડરમાં અત્યારે સ્લોવેનિયાના રાષ્ટ્રપતિ બની ગયા છે એની પછી તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રગતિ મેદાન કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલ છે તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રગતિ મેદાન કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલ છે ચાલો જણાવો તો પ્રગતિ મેદાન અવારનવાર ન્યૂઝની અંદર હોય બરોબર ખબર જ હોય બધાને કે નવી દિલ્હીની અંદર આવ્યું છે બરોબર નવી દિલ્હીની અંદર બે મેદાન ખૂબ મહત્વના એક તો રામલીલા મેદાન પ્રગતિ મેદાન પછી જંતર મંતર જો સારા કંઈક બહુ મોટું આયોજન ફંક્શન કરવું હોય ને બહુ મોટું ફંક્શન કરવું હોય ગાંધીનગરની અંદર પણ આ બધી વ્યવસ્થા છે બરાબર એટલે પ્રગતિ મેદાન છે ને વન ટાઈપ ઓફ આપણું મહાત્મા મંદિર કામ જેવું કામકાજ છે બરાબર મહાત્મા મંદિરની અંદર આપણે કેવું બધું આયોજન કરીએ છીએ મેળાઓનું ને આ બધું એ ટાઈપનું દિલ્હીની અંદર જે છે એ પ્રગતિ મેદાન છે એનાથી પણ મોટું અને વિશાળ ફંક્શન કરવું હોય તો રામલીલા મેદાન બરાબર આપણા જે બાબા રામદેવરિયા બાબા રામદેવે જયારે કોંગ્રેસની સામે આંદોલન કર્યું હતું બરોબર કરપ્શન બ્લેક મની માટે બરોબર ત્યારે એ રામલીલા મેદાનની અંદર એમને આયોજન કર્યું હતું અને દર વર્ષે દશેરાની અંદર રામલીલા મેદાનની અંદર રામલીલાનું આયોજન થાય છે અને ત્યાં છે ને ભારતના પ્રધાનમંત્રી દ્વારા મોટાભાગે ત્યાં રાવણને બાળવામાં આવે છે એટલે એ મેદાનને રામલીલા મેદાન તરીકે ઓળખવામાં આવે છે દિલ્હીમાં છે બહુ મોટું આયોજન કરવું હોય ને તમારે હાઈ લેવલનું તો રામલીલા મેદાનની અંદર થાય ત્યાં કેપેસિટી છે એની પછી જંતર મંતર પણ અવારનવાર ન્યૂઝમાં હશે ગાંધીનગરની અંદર અહીંયા આપણે સત્યાગ્રહ છાવણી છે સેક્ટર છ માં સેક્ટર છ ની અંદર સત્યાગ્રહ છાવણી છે તો તમારે જો કોઈ સરકારની સમક્ષ તમારે વિરોધની અંદર કોઈ આંદોલન કરવું હોય બરોબર અહિંસક આંદોલન કરવું હોય સૂત્રોચ્ચાર કરવા હોય અનશન કરવું હોય તો તમે પોલીસ પાસેથી પરમિશન લઈ અને સત્યાગ્રહ છાવણી સેક્ટર છ ની અંદર આંદોલન કરી શકો બરોબર એવી જ રીતે દિલ્હીની અંદર જંતર મંતર એક એવી જગ્યા છે કે જ્યાં તમારે જો આંદોલન કરવું હોય નાનું એવું ગ્રાઉન્ડ છે તો અહીંયા તમે પોતાનું આંદોલન પોલીસ પરમિશનથી કરી શકો અહિંસક આંદોલન સૂત્રોચ્ચાર આવું બધું તમે આ જંતર મંતરની અંદર કર્યું આ ખૂબ નાનું છે ઇનથી મોટું આ છે ને ઇનથી મોટું આ ત્રણ એક ન્યૂઝની અંદર અવારનવાર રહેતા હોય ચાલો તો અહીંયા શું થયું છે તો આ પ્રગતિ મેદાનની અંદર એકતાલીસમી આવૃત્તિ વાળો એકતાલીસમી આવૃત્તિ કેની એકતાલીસમી આવૃત્તિ છે તો કે ઇન્ડિયન ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર ઇન્ડિયન ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર બરોબર ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર મેળો ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર મેળો આની એકતાલીસમી આવૃત્તિ લે એકતાલીસમો મેળો છે નવી દિલ્હી ખાતેના પ્રગતિ મેદાનની અંદર ઉજવવામાં આવ્યો આ મેળાનું ઉદ્ઘાટન વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ પિયુષ ગોયલ કોણ છે આપણા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી છે પિયુષ ગોયલ સાહેબ એમના દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ મેળો નવેમ્બર સત્યાવીસમી તારીખ સુધી ચાલશે એટલે ખૂબ લાંબો ચાલશે આ મેળો આ વર્ષે આઈઆઈટીએફ એટલે કે ઇન્ડિયન ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરની થીમ વોકલ ફોર લોકલ લોકલ ટુ ગ્લોબલ આ છે ને લખી રાખજો એક્ઝામની અંદર ગમે ત્યારે ટપકવાની શક્યતા છે આ વખતના ઇન્ટર ઇન્ડિયન ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરની થીમ શું હતી આ થીમમાંથી પ્રશ્ન ખૂબ આવે કારણ કે આની થીમ બહુ ગજબની છે વોકલ ફોર લોકલ અને લોકલ ટુ ગ્લોબલ બરાબર એક તો પહેલાં લોકલ ખરીદો અને પછી આપણા લોકલને કેવું બનાવો ગ્લોબલ બનાવો મતલબ કે એક્સપોર્ટ કરશું આપણે અહીંયા આપણી બ્રાન્ડ બનાવો બ્રાન્ડનો ખૂબ પ્રચાર પ્રસાર કરો આપણે પોતે વાપરો આપણે પોતે વાપરીએ એટલે સારી બનશે સારી બનશે એટલે એને આપણે ગ્લોબલ લઈ જઈશું અને એને એક્સપોર્ટ કરશું અને આપણું ડંકો શું વાગશે દુનિયાના વેપારની અંદર આપણો ડંકો વાગશે એટલે વોકલ ફોર લોકલ અને લોકલ ટુ ગ્લોબલ ચાલો એની પછી આ કાર્યક્રમની અંદર ઓગણત્રીસ રાજ્યોએ ભાગ લીધો સોરી ઓગણત્રીસ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ભાગ લીધો છે એની અંદર બિહાર ઝારખંડ અને મહારાષ્ટ્ર એ ભાગીદારી રાજ્યો છે આ આપણા માટે મહત્વનું વિધાન કે આના ભાગીદારી રાજ્ય કેટલા તો બે રાજ્ય છે એ પછાત રાજ્ય છે બિહાર અને ઝારખંડ જેને સૌથી વધારે બિઝનેસની જરૂર છે એક રાજ્ય છે એ બિઝનેસમાં પેલા નંબરે છે એ કયું રાજ્ય છે તો કે મહારાષ્ટ્ર એટલે આ ત્રણ રાજ્યોએ ભેગા મળીને બિહાર, ઝારખંડ અને મહારાષ્ટ્ર આ ત્રણ રાજ્યોએ ભેગા મળી અને આ ફેરનું આયોજન કર્યું છે હા પીએમ મોદી આપેલું સૂત્ર છે ને એક્ઝેટ બહુ મસ્ત સૂત્ર છે બરોબર આપણે છે ને બને ત્યાં સુધી ભારતનો સામાન ખરીદવો જોઈએ બરોબર ભારતનો જ સામાન ખરીદવો તમે મોબાઈલ ફોન ખરીદો ને હું તો પર્સનલી મારી વાત કરું એવું નથી કે આ જ્યારે બોર્ડર ઉપર ડિસ્પ્યુટ થયા ત્યારે બરોબર કે હમણાં હમણાં ચીન સાથે એગ્રેસન વધુ ત્યારે બરોબર પહેલેથી જ હું જ્યારે કોલેજ કરતો ને ત્યારથી જ બરાબર બને ત્યાં સુધી છે ને સામાન ભારતીય ખરીદવાનો ફો બીજો સામાન બહુ નહીં ખરીદવાનો અથવા તો ભારતની અંદર બન્યો હોય ને એવો સામાન ખરીદવાનો મારે જ્યારે મોબાઈલ લેવાનો હોય ને ત્યારે બહુ કશમકશ થાય કારણ કે મારું બજેટ થોડુંક વધારે હોય અને જે ચાઇનીઝ મેડ ફોન હોય એ મને ગમે ઓછા બરાબર એટલે છેલ્લે હું છે ને સેમસંગ ખરીદું કારણ કે સેમસંગની અંદર કમ્પેર ટુ બીજા ફોન મટીરિયલ વધારે ભારતની અંદર બને છે બરાબર છેલ્લે હું સેમસંગ ખરીદું વચ્ચે સેમસંગ એ નહોતો મળતો હતો પછી મેં એક વખત એલજીનો ફોન ખરીદ્યો હતો છેલ્લે ચાઈનાને ફાયદો ન થવો જોઈએ છેલ્લે સાઉથ કોરિયાને ફાયદો થવો જોઈએ સાઉથ કોરિયા આપણું મિત્ર દેશ છે અને એ મોટા ભાગના સાઉથ કોરિયાવાળા પોતાના જે નાના નાના ઇક્વિપમેન્ટના પાર્ટ હોય ને એ કાં ભારતની અંદર સ્થાપે છે સેમસંગ એલજી આ બધી કંપની અને કાં વિયેતનામની અંદર સ્થાપે છે વિયેતનામ પણ આપણું ફ્રેન્ડલી કન્ટ્રી છે એટલે વિયેતનામ અથવા તો સાઉથ કોરિયાને ફાયદો થાય ને એ આપણને પોહાય ચીનને ફાયદો થાય ને એ આપણને પોહાય નહીં એટલે હું તો છે ને ફોન ખરીદું ને ત્યારે બહુ વિચારી સોચી સ્પેસિફિકેશન કરતા તો વધારે હું એ વિચારું કે આના પાર્ટસ કયા કયા કન્ટ્રીમાં બને છે એની પછી ચીન વગર કોઈ ઉદ્ધાર નથી બરાબર પણ જે ફોનની અંદર સૌથી ઓછા ચીનના ઇક્વિપમેન્ટ વપરાતા હોય હું પહેલેથી આ જ વસ્તુ ખરીદું છું છેલ્લા લગભગ પાંચક વર્ષથી તો આ જ કરું છું બરાબર જ્યાં સૌથી ઓછા ચીનના વસ્તુ વપરાતી હોય ને તમારે એ જ કરવું બરાબર હોય હોટકે આપણે ચીન મુક્ત ના થઈ શકીએ બરોબર પણ જે વસ્તુની અંદર ઓછું ચીનનું વસ્તુ વપરાતી હોય એ આપણે વાપરવી ચાલો એમાં એ સેમસંગે તો બહુ મોટા પ્લાન્ટ ભારતની અંદર સ્થાપ્યા છે બરોબર હવે તો ડિસ્પ્લેના મોબાઈલના ડિસ્પ્લેના પ્લાન્ટ પણ ભારતની અંદર સ્થાપ્યા છે તમે મોબાઈલ ખરીદશો અત્યારે મારી પાસે સેમસંગનો મોબાઈલ છે બરોબર હવે તમે મોબાઈલ સેમસંગનો જેમ ખરીદશો એમ ઇન્ડિયાની અંદર સેમસંગનું માર્કેટ ઊંચું આવશે તો એને ખબર પડશે કે ભારતની અંદર મારા કન્ઝ્યુમર વધારે છે એટલે એ ધીમે ધીમે જેટલા પણ પ્લાન્ટ છે એની બધા ભારતની અંદર ધીમે ધીમે શિફ્ટ કરશે સેમસંગ ક્યાંની કંપની સાઉથ કોરિયાની સાઉથ કોરિયા કમાઈ એમાં આપણને કાંઈ વાંધો નથી ભાગીદાર રાજ્યો છે જ્યારે ઉત્તર પ્રદેશ અને કેરળ મેળામાં ફોકસ સ્ટેટ છે તો તો ફોકસ સ્ટેટ કયા છે કે ઉત્તર પ્રદેશ અને કેરળ છે બિહાર ઝારખંડ અને મહારાષ્ટ્ર ભાગીદારી રાજ્યો આ એક્ઝામમાં પૂછાશે વાલાવ જીપીએસસી માં પૂછાશે ધ્યાન રાખજો બિહાર ઝારખંડ અને મહારાષ્ટ્ર ભાગીદારી રાજ્યો છે ઉત્તર પ્રદેશ અને કેરળ આ બંને ફોકસ રાજ્યો છે કે આની ઉપર આપણે ફોકસ કરવાનું છે આ ઉપરાંત વિવિધ કેન્દ્રીય મંત્રાલયો વિભાગો કોમોડિટી બોર્ડ પીએસયુ એટલે કે કંપનીઓ પબ્લિક સર્વિસ પબ્લિક સેક્ટરના યુનિટ બરાબર તેમની સિદ્ધિઓ દર્શાવવા માટે આ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે આ બધા જ બોર્ડ મંત્રાલય પોતપોતાની સિદ્ધિ દેખાડશે આની અંદર એની પછી અફઘાનિસ્તાન બાંગ્લાદેશ બહેરીન બેલારૂસ ઈરાન નેપાળ થાઈલેન્ડ તુર્કી આ એક દેશ ખોટો આવી ગયો યુએઈ યુકે સહિત બાર દેશો કેટલા દેશો બાર દેશો આ મેળાની અંદર ભાગ લે છે એટલે જ આપણે આને કહીએ છીએ ને કે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બરાબર ઇન્ટરનેશનલ શું કામ કહે છે કારણ કે આટલા બધા દેશો આની અંદર ભાગ લે છે નીતિ આયોગના સભ્ય ડૉક્ટર વી કે પોલ બરાબર આરોગ્ય સાથે જોડાયેલા છે નીતિ આયોગની અંદર છે ને પરમેનન્ટ મેમ્બર આવે બરોબર એમાંથી એક છે વીકે સારસ્વ જે ડીઆરડીઓના પૂર્વ ચીફ છે બીજા છે આ વીકે પોલ અને આપણે કરંટમાં આજે ભણવાનું છે એક એડ થયા છે આની અંદર ચોથા સભ્ય એ પણ આવશે હમણાં આપણે જ્યારે ધ હિન્દુ ચાલુ કરશું ધ હિન્દુનું એનાલિસિસ ગઈકાલે જે કાંઈ ઘટનાઓ બનીએ એની અંદર આવશે એ વખતે આપણે નીતિ આયોગ વિશે પણ ચર્ચા કરીશું બરોબર તો જે વીકે પોલ અને નવી દિલ્હીમાં એકતાલીસમાં ઇન્ડિયન ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં હેલ્થ પેવેલિયનનું ઉદઘાટન કર્યું હતું વિ વીકે પોલ કોણ છે તો કે નીતિ આયોગના પરમેનન્ટ સભ્ય છે કેવા સભ્ય તમે જોયું હશે કે જ્યારે કોરોના પેન્ડેમિક પોતાના પીક ઉપર હતું ત્યારે જે ગાઈડલાઈન ભારત સરકાર દ્વારા મોટા ભાગની આપવામાં આવતી હતી એ કાં તો આરોગ્ય મંત્રી દ્વારા આપવામાં આવતી હતી અને કાં તો વીકે પોલ દ્વારા આપવામાં આવતી હતી એની સિવાય જ્યારે વેક્સિનેશન ડ્રાઇવ સ્ટાર્ટ થઈ ત્યારે વેક્સિનેશન ડ્રાઈવ કેટલા સમયમાં કેટલી આપશું કેટલા સમયની અંદર આપણે ટાર્ગેટ અચીવ કરશું આ બધી જ ગાઈડલાઇન્સ છે ને વીકે પોલ આવીને આપતા હતા બરાબર એટલે એ નીતિ આયોગના પરમનન્ટ મેમ્બર છે અને આરોગ્ય સાથે જોડાયેલા છે બરાબર એટલે આપતા હતા તો એમના દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું છે પેવેલિયન હેલ્થ ઉદઘાટન કરવામાં આવ્યું છે એની પછીની વાત કરીએ તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આ વર્ષના પેવેલિયન કલ્યાણના મંત્રી આપણા છે મનસુખ માંડવિયા આની થીમ શું હતી તો આની થીમ હતી હિલ ઇન ઇન્ડિયા હિલ બાય ઇન્ડિયા હિલ હિલ શું છે હિલવાની વાત છે તો કે હિલવાની વાત નથી પણ વાત છે હિલ એટલે એલ બરાબર હિલ શબ્દ તમે ક્યાં જોયો હશે ખબર પબજી રમતા હોય ને પબજી પબજી રમતા હોય ને એટલે બે ચાર ગોળી વાગી જાય ને પછી ખબર ઓલું આપણે મેડિસિનનું કીટ લઈને પછી એમ દેખાડે કે હિલ થાય છે એટલે કે આમ સારવાર થવી બરાબર હિલ ઇન ઇન્ડિયા હિલ બાય ઇન્ડિયા મતલબ શું છે કે વિશ્વના કોઈપણ ખૂણામાં તમે બીમાર પડો વિશ્વના કોઈ પણ ખૂણાના વ્યક્તિને જો ઓપરેશન કરાવવું હોય તો ભાઈ ભારતમાં આવીને કરાવો ભારતની અંદર ટોપ ક્લાસ તમને ડૉક્ટર મળશે ને ટોપ ક્લાસ સર્વિસ મળશે બરોબર તમે ભારતની અંદર આવો અને પોતાનું ઓપરેશન કરાવો તમને વર્લ્ડ ક્લાસ ફેસિલિટી અમે આપશું એટલે કે તમે માંદા ગમ્યા પડો પણ સારવાર માટે ક્યાં આવો ભારતની અંદર આવો એટલે હિલ ઇન ઇન્ડિયા એટલે ભારતની અંદર સારવાર ને હિલ બાય ઇન્ડિયા એટલે ભારત દ્વારા સારવાર બરાબર તો આ એની થીમ છે હિલ ઇન ઇન્ડિયા હિલ બાય ઇન્ડિયા સાહેબ ગમે હોય જે થીમ લઈને આવે છે ને એ ગજબ લઈને આવે આમ કોકોક વાર એટલે સાહેબ એમ પ્રેમ થઈ જાય એમ થાય હિલ ઇન ઇન્ડિયા હિલ બાય ઇન્ડિયા હેલ્થ પેવેલિયન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વિવિધ પહેલ યોજનાઓ અને સિદ્ધિઓ દર્શાવે છે ચાલો એની પછીનો પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહેલ બેંકોક ઘોષણા ખાલી જગ્યા સાથે સંબંધિત છે બેંકોક ઘોષણા શાની સાથે સંબંધિત છે તાજેતરમાં સમાચારમાં રહેલ બેંકોક ઘોષણા શાની સાથે સંબંધિત છે જવાબ આવે છે આશિયાન બરોબર એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ બરોબર તો આ આનો જવાબ આવશે તો સાઉથ ઈસ્ટ એસો સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ એટલે શું તો એ પેલા સમજી લઈએ સાઉથ ઇસ્ટ એશિયન્સ નેશન એટલે શું ફોટો એડ કર્યો છે કર્યો છે નથી કર્યો ચાલો જો આ તમને એક નકશો દેખાય છે બરોબર હવે આ નકશાની અંદર આ નકશાની અંદર તમે આના ચાર ભાગ પાડો ઇન્ડો પેસેફિક રીજન છે એની અંદર તમે આના આમ ચાર ભાગ પાડો અહીંયા વચ્ચેથી આમ કરી બરોબર ભારત ને આમ વચ્ચે લ્યો અને અહીંયા આમ ચાર ભાગ પાડો તો આ શું છે આ ઉત્તર દિશા છે આ છે દક્ષિણ દિશા આ બાજુની જે દિશા છે બરોબર એ કઈ દિશા છે એ પૂર્વ દિશા અને આ બાજુની દિશા જે છે એ પશ્ચિમ દિશા છે તો જો હવે તમને હું સમજાવું આ છે ઉત્તર દિશા આ છે દક્ષિણ દિશા આ છે પૂર્વ દિશા અને આ છે પશ્ચિમ દિશા આ ચાર દિશાઓ છે હવે બરોબર પછી હવે આની અંદર પણ તમે બીજા ભાગ પાડો બરોબર તો આવી રીતે આમ આમ બીજા ભાગ પાડો આવી રીતે આમ બરોબર તો હવે આ જે દિશા થાય એ કઈ થાય તો કે આ દક્ષિણ અને પૂર્વ બરોબર દક્ષિણ પૂર્વ દિશા થાય હવે આવું લખાય નહીં બરોબર આવું લખાય નહીં કે આવું જ લખાય તો દક્ષિણ પૂર્વ લખીએ ને તો ખાલી આપણે સમજીએ ઇંગ્લિશમાં લખવું હોય તો શું લખાય સાઉથ ઈસ્ટ લખાય સાઉથ એટલે દક્ષિણ અને ઈસ્ટ એટલે

બરોબર આજે સાઉથ ઇસ્ટ એશિયા આ સાઉથ ઇસ્ટ બરોબર એટલે કે દક્ષિણ અને પૂર્વ એની વચ્ચે સાઉથ ઇસ્ટની અંદર આજે દસ દેશોનો સમૂહ છે એ દસ દેશોના સમૂહને કહેવાય આશિયાન બરોબર આશિયાન કહેવાય જેની અંદર અત્યારે કરંટ અફેરનો વિષય છે અગિયારમો મેમ્બર એડ કર્યો કોમેન્ટ બોક્સની અંદર જો કોઈને ખબર હોય તો જણાવો ગઈકાલનું જ કરંટ અફેર છે કે અગિયારમો મેમ્બર કયા દેશને એડ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે આશિયાન ફેમિલીની અંદર કયા દેશને અગિયારમાં મેમ્બર તરીકે એડ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે એ પણ કરંટનો વિષય છે બરાબર છે ચાલો તો શું વાત છે શું વાત છે કોમેન્ટ કરો ચાલો જલ્દી નથી ખબર કોઈને અગિયારમો દેશ કયો છે ચાલો હું જ કહી લો બરોબર દક્ષિણ પૂર્વ એશિયાના રાષ્ટ્રોનું સંગઠન બરોબર એટલે કે એસોસિએશન ઓફ એસોસિએશન

હવે આ જે એસોસિએશન છે એની વાત છે એની અંદર દસ દેશ હતા અગિયારમો જે દેશ છે અગિયારમો દેશ અગિયારમો દેશ એનું નામ છે પૂર્વ તિમોર ઈસ્ટ તિમોર ઈસ્ટ તિમોર દેશને અગિયારમા દેશ તરીકે મંજૂરી આપવામાં આવી છે પૂર્વ તિમોરને અગિયારમાં દેશ તરીકે મંજૂરી આપવામાં આવી છે તો આ જે પૂર્વ તિમોર છે એ અગિયારમો દેશ છે આ બહુ મોસ્ટ કરંટ છે જીપીએસસી બરોબર જીપીએસસીના દ્રષ્ટિકોણથી જો તમે ભણતા હોય તો આ ખૂબ મહત્વનું આ જે આસિયાન જે છે એ આપણા માટે ખૂબ મહત્વનું એસોસિએશન છે બરોબર અને એની અંદર કઈ સુધારા વધારા થાય તો એ આપણા માટે ખૂબ મહત્વના થઈ પડતા હોય છે તો અગિયારમો દેશ પૂર્વ તિમોર બનો બરોબર પૂર્વ તિમોરને સત્તાવાર રીતે તિમોર લેસ્ટે કહેવામાં આવે છે પૂર્વ તિમોરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તિમોર લેસ્ટે તેને ઉચ્ચ સ્તરની આસિયાન બેઠકમાં નિરીક્ષકનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે તો આસિયાનની અંદર ટોટલ આ દસ દેશો હતા દસ દેશ કયા હતા તો કે લાઓસ વિયેતનામ ફિલિપીન્સ કંબોડિયા મલેશિયા થાઈલેન્ડ પૂર્વ તિમોર આવશે અગિયાર દેશ કયો આવશે પૂર્વ તિમોર આવશે જેટલા લોકો લાઈવમાં છો એ બધા જ લાઈક કરી દેજો એક વખત વિડીયોને જેથી કરી અને થોડુંક અમારું પ્રોત્સાહન વધે એટલું બધું તમારા માટે છે તો 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 તમારે કરવી જ ને હવે વિશે ઘણું ભણી લઈએ જે એની સ્થાપના આઠ ઓગસ્ટ ઓગણીસો ને ના રોજ કરવામાં આવી હતી કઈ જગ્યાએ એની સ્થાપના કરવામાં આવી હતી તો કે બેંગકોકની અંદર એની સ્થાપના કરવામાં આવી હતી હાલની અંદર એનું હેડક્વાર્ટર ક્યાં છે હાલની અંદર એનું હેડક્વાર્ટર ક્યાં છે તો હાલની અંદર એનું હેડક્વાર્ટર જકાર્તાની અંદર છે જકાર્તા કઈ જગ્યાએ આવ્યું છે તો જગાર્તા જે છે એ ઇન્ડોનેશિયાની અંદર આવેલું છે ઇન્ડોનેશિયા એ દેશ કે જ્યાં અત્યારે જી ટ્વેન્ટી દેશોનું સંમેલન ચાલે છે બરોબર જી ટ્વેન્ટી દેશોનું અત્યારે જ્યાં સંમેલન અત્યારે ચાલી રહ્યું છે એ દેશ એટલે કે ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયાનું કેપિટલ જકાર્તા જકાર્તા શું છે તો કે આસિયાનનું હેડક્વાર્ટર છે આશિયાનનું હેડક્વાર્ટર છે જકાર્તા પણ આશિયાનની સ્થાપના થઈ હતી બેન્કોકની અંદર બેંકોકની અંદર શું થયું હતું આશિયાનની સ્થાપના થઈ હતી તેનું અધ્યક્ષપદ સભ્ય રાજ્યોના અંગ્રેજી નામોના મૂળાક્ષરોના ક્રમના આધારે વાર્ષિક ધોરણે થાય છે બરોબર અધ્યક્ષ પદ કેવી રીતે થાય છે આનું નક્કી તો કે એ નામનો દેશ હોય એને પહેલાં મળે પછી બી નામના દેશને પછી સી નામના દેશને પછી ડી નામના દેશને પછી ઈ એવી રીતે એ બીસીડી પ્રમાણે ચાલતું રહે દાખલા તરીકે અત્યારે બ્રુનૈ ને મળ્યું હોય બી નામથી તો પછી એની પછી બી નામનો બીજો કોઈ દેશ આવતો હોય તો એને મળે અથવા તો પછી સી નામનો આવતો હોય તો એને મળે નહીં ડી નામના દેશને બધા લંચ કરતા બેસી ગયા લાગે છે નથી જવાબ આપતા કશો વાંધો નહીં ચાલો એની પછી તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ ખાલી જગ્યા દેશ અંડર નાઇન્ટીન મેન ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસની ની યજમાની કરશે કયો દેશ બે હજાર ચોવીસના ના વર્લ્ડ કપ ની યજમાની કરશે જવાબ શું આવશે કોમેન્ટ બોક્સ ની અંદર જણાવો શું જવાબ આવશે કોમેન્ટ બોક્સ ની અંદર જણાવો શું જવાબ આવશે કયો દેશ G20 દેશ ની સોરી T20 વર્લ્ડ કપ કયો તો કે અંડર 19 T20 વર્લ્ડ કપ ની યજમાની કરશે કોમેન્ટ બોક્સ માં જણાવો ભારત કરશે મિશ્રા જોશી કે છે શ્રીલંકા કરશે જયદીપ ચૌધરી કે છે એ સેજલ પરમાર કે છે એ બી ચાલ ચાલ તો જવાબ આવશે શ્રીલંકા શું જવાબ આવશે શ્રીલંકા જવાબ આવશે તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસી આઈસીસી બહુ ચર્ચામાં રહે છે આઈસીસી એક વખત કરી નાખજો રોજ કઈક આઈસીસી નું ચર્ચામાં હોય છે બરોબર હમણાં જ ગઈકાલે આપણે આના પ્રેઝિડેન્ટ ભણ્યા આઈસીસીના ના ચેરમેન આઈસીસી ના પ્રેસિડેન્ટ કોણ છે ગઈકાલે કરંટ અફેરની અંદર ભણ્યા જેને આવડતું હોય કોમેન્ટ બોક્સમાં જણાવો

વર્લ્ડ કપ મલેશિયા અને થાઇલેન્ડમાં યોજાશે આ મહિલા વર્લ્ડ કપ છે બરાબર એ મલેશિયા અને થાઈલેન્ડની અંદર યોજાશે બે હજાર સત્યાવીસ નો અંડર નાઇન્ટીન મહિલા ઇવેન્ટનું આયોજન બાંગ્લાદેશની અંદર અને નેપાળ દ્વારા કરવામાં આવશે ક્લિયર છે ગ્રેગ બાર્કલે ગ્રેગ બાર્કલે ગઈકાલે આપણે ભણી ગયા કે ગ્રેગ બાર્કલેને આઈસીસીના પ્રેઝિડેન્ટ ફરીથી ચૂંટવામાં આવ્યા છે અત્યારે જે વર્લ્ડ કપ સોરી અત્યારે જે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ હતો નોર્મલ બરોબર ઓસ્ટ્રેલિયાની અંદર કરવામાં આવ્યું હતું ઇંગ્લેન્ડની હતી એનો મેન ઓફ ધ સિરીઝ શેમ કુરન હતો સૌથી વધારે રન મારનાર ખેલાડી વિરાટ કોહલી હતો ઠીક છે આટલું બધું થોડા ઘણા ફેક્ટ જે હોય આવી મોટી ઇવેન્ટના એ યાદ રાખવાના ચાલો તાજેતરમાં વર્લ્ડ કબડ્ડી ફેડરેશન દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ કબડ્ડી વર્લ્ડ કપ બે હજાર પચીસના વેસ્ટ મિડલેન્ડ્સ ક્ષેત્રમાં યોજાશે તો વેસ્ટ મિડલેન્ડ્સ ક્ષેત્ર કયા દેશની અંદર આવ્યું છે કોમેન્ટ બોક્સની અંદર જણાવો કોમેન્ટ બોક્સની અંદર જણાવો વેસ્ટ મિડલેન્ડ્સ ક્ષેત્ર કયા દેશની અંદર આવ્યું છે પેલો જવાબ કોણ આપે છે અનિલા ગામિત ડી પછી આવ્યું પ્રતિક ડી ડી રાજપૂત દેવેન્દ્રસિંહ ડોલી પટેલ યુકે જયદીપ ચૌધરી ડી બધા કે છે તો સાચો જવાબ હોય ડી બરોબર એટલે કે વર્લ્ડ કબડ્ડી ફેડરેશન દ્વારા કરવામાં આવેલું જાહેરાત મુજબ કબડ્ડી વર્લ્ડ કપ બે બરોબર બે હજાર પચીસ કબડ્ડી વર્લ્ડ કપ યુકેની અંદર રમાશે તાજેતરમાં વર્લ્ડ કબડ્ડી ફેડરેશન બરોબર વર્લ્ડ કબડ્ડી ફેડરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી કે કબડ્ડી વર્લ્ડ કપ બે હજાર અને પચીસ ક્યાં યોજાશે તો કે વેસ્ટ મિડલેન્ડ ક્ષેત્ર યુકે યુકે ર્યુ એ હમણાંથી ચર્ચામાં છે તો થોડું ઘણું આપણે યુકે વિશે જોઈ લઈએ તો કે ઇંગ્લેન્ડ બ્રિટન અને યુકે આ ત્રણ શબ્દ તમને સંભળાય ઇંગ્લેન્ડ ની અંદર ખાલી ઇંગ્લેન્ડ આવે બ્રિટન ની અંદર સ્કોટલેન્ડ આવે અને યુકે ની અંદર આ બધા કરતા વધતા નોર્થ આયલેન્ડ બરોબર આ આવે બરોબર ચાલ તો બ્રિટનના હમણાં વડાપ્રધાન આપણા ભારતીય મૂળના ઋષિ કબડ્ડી વર્લ્ડ કપનું આયોજન ઇંગ્લેન્ડ કબડ્ડી સ્કોટિશ કબડ્ડી અને બ્રિટિશ કબડ્ડી લીગ દ્વારા કરવામાં આવ્યું જોયું ઇંગ્લેન્ડ કબડ્ડીની લીગ અલગ છે સ્કોટિશ અલગ છે અને બ્રિટિશ કબડ્ડીની લીગ અલગ છે બરોબર દ્વારા કરવામાં આવશે તેમાં ભારત ઈરાન અને પાકિસ્તાન સહિત અગ્રણીક પુરુષ અને મહિલા ટીમોને વિશ્વના શ્રેષ્ઠ કબડ્ડી ખેલાડીઓ ભાગ લેશે બરાબર એટલે મેન્સ એન્ડ વુમેન્સ આ ટુર્નામેન્ટ બે હજાર પ્રવીસના પચીસના પ્રથમ ક્વાર્ટર દરમિયાન પ્રથમ ક્વાર્ટર મતલબ કે પ્રથમ ત્રણ મહિના એટલે કે જાન્યુઆરીથી માર્ચ બે હજાર પચીસના જાન્યુઆરીથી માર્ચની વચ્ચે આનું આયોજન કરવામાં આવશે કોવિડ નાઇન્ટીન રોગચાળાના કારણે બે હજાર પચીસ કબડ્ડી વર્લ્ડ કપ પ્રથમ આવૃત્તિ હશે અગાઉની ત્રણેય આવૃત્તિ એટલે કે અગાઉ ત્રણ વખત આ થઈ ચૂક્યો છે અને આ કેટલામાં વર્લ્ડ કપ છે તો કે ચોથો વર્લ્ડ કપ છે કબડ્ડીનો કેટલામો વર્લ્ડ કપ છે ચોથો છે બરોબર આ ત્રણે ત્રણ આવૃત્તિઓ ક્યાં યોજાઈ હતી ભારતની અંદર અગાઉની ત્રણે ત્રણ વર્લ્ડ કપ જે કબડ્ડીના થયા એ ક્યાં યોજાયા હતા તો ભારતની અંદર અગાઉના ત્રણે ત્રણ વર્લ્ડ કપ યોજાયા હતા એની પછી મહત્વના દિવસો મહત્વના દિવસોની વાત કરીએ તો દર વર્ષે ખાલી જગ્યા નવેમ્બરના રોજ રાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ મનાવવામાં આવે છે એપીલેપ્સી એટલે વાય ઘણા લોકોને વાય આવે એમ પડી જાય ને આવી રીતે આમ કરતા હોય બરોબર આજુબાજુવાળાને ખ્યાલ ન હોય તો એ ડરી જાય પણ એપિલેપ્સી રહ્યો ને એ માનસિક રોગ છે માનસિક મતલબ કે મગજના લીધે થતો એક રોગ છે એની અંદર બહુ કાંઈ મૂંઝાવાની જરૂર નથી જ્યારે કોઈ વ્યક્તિને એપિલેપ્સીનો દોરો આવે મતલબ કે મીરગી હિન્દીમાં એને મીરગી કે ગુજરાતીમાં આપણે વાય કઈ એને કાંઈ કરવાનું નહીં એને જેમ કરતો એમ કરવા દેવાનું એના જે માથું હોય માથું એની નીચે એક ઓશીકું રાખી દેવાનું બરાબર માથાની નીચે શું રાખી દેવાનું એક ઓશિકું રાખી દેવાનું જેમ કરતો એમ કરવા દેવાનું એની આજુબાજુમાં જો કોઈ ચપ્પું કે હથિયાર કે એવી કંઈ વસ્તુ હોય અથવા કોઈ સ્ટમ્પ કે બેટ કે લાકડું તો એ હટાવી દેવાનું એને શાંતિથી હૂંતા જે કરતો એમ કરવા દેવાનું એટલે દોરો પૂરો થઈ જાય એકથી દોઢ મિનિટ કે બે મિનિટનો દોરો હોય બે મિનિટનો દોરો પૂરો થઈ જાય એટલે એને ડાબી બાજુ કે જમણી બાજુ એને સાઈડમાં કરી અને એની માથા નીચે તકિયો રાખીને એને ડાબી કે જમણી બાજુ થોડોક આમ એક પડખે સુરાવી દો એટલે નોર્મલ અવસ્થાની અંદર આવી જતો હોય છે બરાબર ઘણા લોકો કેવું કરે મિરગીનો દોરો હોય તો પાણી પીવરાવવાની ટ્રાય કરે કંઈક સુંઘાડવાની ટ્રાય કરે બરાબર એની કરતાં એને થોડું ઘણું આવી રીતે કરી લેવા દો બે મિનિટમાં એ નોર્મલ થઈ જાય બરાબર એની થોડક દૂરી બનાવી લો એની માથા નીચે એક ઓછીકું રાખી દો એટલે તરત એને નોર્મલ કન્ડિશનમાં એ માણસ આવી જતો હોય દર વર્ષે આ એપિલેપ્સ એટલે કે વાય પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી આ આખા નવેમ્બર મહિનાને એપિલેપ્સી મંથ તરીકે પણ જાહેર કરેલું છે બરાબર એપિલેપ્સી મંથ તરીકે નવેમ્બર મહિનાને જાહેર કરેલો છે અને દર વર્ષે સત્તર નવેમ્બરે એપિલેપ્સી ડે ને ઉજવવામાં આવે છે દર વર્ષે સત્તર નવેમ્બરના રોજ એપિલેપ્સી ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ ની ઉજવણી કરવામાં આવે છે તેનો હેતુ એપિલેપ્સી વિશે જાગૃતિ લાવવાનો છે કે લોકો જાગૃત થાય એપિલેપ્સી વિશે બરાબર આને કોઈ વિચિત્ર વસ્તુ ન સમજે એપિલેપ્સી એ મગજના ક્રોનિક ડિસઓર્ડર છે મગજનો ક્રોનિક ડિસઓર્ડર છે આપણા આખા શરીરનું સંચાલન કોણ કરે છે તો મગજ કરે છે અત્યારે હું બોલું છું ચાલુ છું જે બધું થાય છે મારા હાથની મુવમેન્ટ છે બરાબર એ બધું કંટ્રોલ તો મગજ દ્વારા થાય છે તો એની અંદર કોઈ ડિસઓર્ડર આવી જાય તો આના જે સુચારુ સંચાલનની અંદર તકલીફ પડતી હોય છે તે વારંવાર આવતા આંચકી અથવા તો ફીટ દ્વારા વર્ગીકૃત થયેલ છે વધુમાં નવેમ્બર મહિનાને નેશનલ એપિલેપ્સી જાગૃતિ મહિના તરીકે તરીકે મનાવવામાં આવે છે ચાલ તો છે ને ડોઝ ગુજરાતના કરંટ નો હવે આપણે જે જે ડોઝ આવે આવે છે છે હવે ધ હિન્દુનો ડોઝ આવે છે ચાલો સૌથી પેહલા સૌથી પેહલા જે આપણા મુર્મુ છે આપણા રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ મુર્મુજી છે બરોબર મુર્મુજી એમના દ્વારા મધ્યપ્રદેશની અંદર એમપીની અંદર જ્યાં શિવરાજસિંહ સાહેબની સરકાર છે એવા રાજ્યની અંદર મધ્યપ્રદેશની અંદર બરોબર પેસા રૂલ ને લોન્ચ પેસા રૂલને ને ઇન્ટ્રોડ્યુસ કર્યો બરોબર કે મધ્યપ્રદેશની અંદર પણ હવેથી પેસા રૂલ પેસાનો જે કાયદો છે પેસા એક્ટ ઓગણીસો છન્નું ઓગણીસો છન્નું લાગુ પડશે તો પેસા એક્ટ બહુ મહત્વનો એક્ટ છે ને વારંવાર એક્ઝામ ની અંદર પૂછાય છે કરંટમાં આવી ગયું એટલે હવે તો ફરજિયાત પૂછાશે બંધારણના કેસમાં તો પેસા શું છે તો ભારતની અંદર આપણે લોકલ બોડીઝ ની અંદર એને સક્ષમ કરવા માટે પંચાયતી રાજનો કાયદો લઈને આવ્યા બરોબર તોતેરમાં અને ચુમ્મોતેરમાં બંધારણીય સુધારા અંતર્ગત હવે આ જે કાયદો લઈને આવ્યા એની અંદર છે ને એક વર્ગ છૂટી જતો હતો એ વર્ગ હતો ટ્રાઇબલ વર્ગ બરોબર આદિવાસી જનજાતિ વર્ગ જે છે એની અંદર પંચાયતી રાજ એટલું સક્ષમ નહોતું જેટલું આપણે ભારતની અંદર લાવવું હતું અને જ્યાં સુધી આ આદિવાસી સમુદાયની અંદર પંચાયતનું રાજ એટલું સક્ષમ ન હોય ત્યાં સુધી ભારતનો વિકાસ કરવો એ એટલું બહુ યોગ્ય વસ્તુ લાગતી નથી કે ભારતનો વિકાસ આમના વિકાસ વગર થઈ શકે તો અહીંયા પંચાયતી રાજ લાવવા માટે એક કમિશનની રચના થઈ એ છે ભૂરિયા કમિશન પુરિયા સમિતિ ભૂરિયા સમિતિએ ઓગણીસો પંચાણું ની અંદર પોતાના પુરિયા સમિતિએ પોતાનો રિપોર્ટ આપ્યો અને પોતાના એ જે રિપોર્ટની અંદર ભૂરિયા સમિતિના ઓગણીસો પંચાણું ના રિપોર્ટની અંદર એક સજેશનના આધારે કાયદો બનો કાયદાનું નામ છે પેસા બરોબર પેસા એટલે શું તો કે પંચાયત એક્સટેન્શન પંચાયત એક્સટેન્શન

વસવાટ કરતી હોય એની જે પંચાયતો છે એને મજબૂત કરવા માટે આ કાયદો લઈને આવ્યા છે આ કાયદા અંતર્ગત એમની જે પંચાયતના વિભાગની અંદર આવતી પોતાના વિસ્તારની અંદર આવતી જે જંગલોની ગૌણ પેદાશો છે એની ઉપર આમનો પ્રથમ હક રહેશે વધતા આની અંદર જે કાંઈ જમીનનું ફાળવણી કરવાની હોય અથવા તો જમીન બીજાના ખાતે કરવાની હોય એની અંદર પણ પંચાયતનો થોડો ઘણો હસ્તક્ષેપ રહેશે વધતા પંચાયતોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા માટે અમુક અમુક ટેક્સ ઉઘરાવવાની પણ સત્તા આપેલી છે બરાબર જેનાથી શું થાય કે જે ટ્રાઈબલ વિસ્તારની અંદર પંચાયતી રાજ છે એ મજબૂત અવસ્થાની અંદર આવે એના માટે આ કાયદો લઈને આવ્યા છે દ્રૌપદી મુર્મુજી પોતે ટ્રાઇબલ કાસ્ટ ટ્રાઇબલ જાતિથી બિલોંગ કરે છે એટલે કે આદિવાસી જાતિથી બિલોંગ કરે છે બરોબર ને એમના જ હસ્તે એમપીની અંદર આ રૂલ આ જે કાયદો છે એનું ઇમ્પ્લીમેન્ટેશન માટેની પ્રક્રિયા શરૂ કરવાનું કહેવામાં આવ્યું છે ચાલો એની પછી ઇન્ડિયન એક્સપોર્ટ સ્ટ્રિંગ એન્ડ ઇમ્પોર્ટ રાઈસ મતલબ કે ભારતનું એક્સપોર્ટ ઘટ્યું છે કેટલા ટકા સોળ આ ઓક્ટોબર મહિનાની વાત છે ઓક્ટોબર મહિનાની અંદર ભારતનું ઇમ્પોર્ટ જે છે એક્સપોર્ટ છે એ સોળ ટકા ઘટ્યું છે અને ભારતનું ઇમ્પોર્ટ વધ્યું છે એટલે ઇન શોર્ટ એવું કહેવા માગે છે કે આપણા જે ખર્ચા છે એ વધ્યા છે અને બચત જે પગાર છે એ ઘટ્યો છે સમજીએ થોડું પાંચ પોઈન્ટ સાત ટકા ઓક્ટોબર મહિનાની અંદર આપણું જે કાંઈ ઇમ્પોર્ટ એટલે કે આપણે વિદેશ પાસેથી જે વસ્તુઓ મગાવીએ છીએ એ 5% વધી છે અને આપણે વિદેશને જે વસ્તુઓ વેચીએ છીએ એ 16% ઘટી છે ગયા વર્ષ કરતાં બરોબર એટલે આ ક્રિટિકલ કન્ડિશન છે બરોબર ઇકોનોમિક્સની સાથે રિલેટેડ આ ક્વેશ્ચન છે તો હવે આને શું કહેવાય આને ખાધ કહેવાય બરોબર વેપાર તુલાની ખાધ કે શું આને

બે હજાર બાવીસનો ડેટા છે આ કમ્પેર છે જો આપણે ઓક્ટોબર બે હજાર ને ની અંદર છે ને પાંત્રીસ બિલિયન ડોલરનું એક્સપોર્ટ કર્યું હતું જ્યારે આ વર્ષે બે હજાર બાવીસમાં ઓગણત્રીસ બિલિયન ડોલરનું આપણે એક્સપોર્ટ કરેલ છે મતલબ કે ઘટ્યું છે પાંત્રીસ થી ઓગણત્રીસ થયું છે એ જ સમયે બે હજાર અને એકવીસ ના ઓક્ટોબર મહિનાની અંદર આપણે ત્રેપન બિલિયન ડોલરનું ઇમ્પોર્ટ કર્યું હતું બરોબર ત્રેપન બિલિયન ડોલરનું ઇમ્પોર્ટ કર્યું હતું બરોબર અને જ્યારે આ વર્ષે બે હજારને બાવીસમાં છપ્પન બિલિયન ડોલરનું ઇમ્પોર્ટ કર્યું મતલબ કે ઇમ્પોર્ટ તો આપણું ગયા વર્ષના કમ્પેરમાં વધ્યું છે જ્યારે એક્સપોર્ટ આપણું ઘટ્યું છે તો આ જે કન્ડિશન છે એ ખૂબ ચિંતાજનક કન્ડિશન છે આનો મતલબ એવો થાય કે પગાર ઘટ્યો છે ને ખર્ચા વધ્યા છે બરાબર પગારે વધે ને ખર્ચા વધે તો પ્રોબ્લેમ ઓછી થાય પણ આ તો પગાર વધ્યો પગાર ઘટ્યો અને ખર્ચા વધ્યા ચાલો આ રવિવારની આપણી જે કાંઈ સિરીઝ છે ઇકોનોમિક્સ માટેની સ્પેશિયલ બરોબર આખા અઠવાડિયાના કરંટ ઇકોનોમિક્સ રિલેટેડ કરંટ અફેરની સિરીઝ આપણી રવિવારે આવશે બપોરે એકથી તે બે ત્રણ ચાર જેટલા વાગ્યા સુધી ચાલશે એટલા વાગ્યા સુધી ચાલશે આખા અઠવાડિયાનું કરંટ અફેર એની અંદર આપણે જોઈશું એની અંદર આની વધારે વિસ્તૃતમાં ચર્ચા આપણે કરીશું બરાબર એની પછી નવ રશિયન બેંક દ્વારા વોસ્ત્રો એકાઉન્ટ શરૂ કરવામાં આવ્યું છે નવ રશિયન બેન્કો દ્વારા વસ્ત્રો એકાઉન્ટ શરૂ કરવામાં આવ્યું છે વસ્ત્રો અને નોસ્ત્રો બરોબર વોસ્ત્રો અને નોસ્ત્રો આ બે પ્રકારના એકાઉન્ટ આવે વસ્ત્રો અને નોસ્ત્રો તો હવે શું થયું છે કે રશિયાએ યુક્રેન ઉપર યુદ્ધ કર્યું એની પછી એની ઉપર લાગી ગયા છે બહુ બધા સેન્ક્શન અને એને અમેરિકાએ તો એવા સેન્ક્શન બધા લગાવીને આપ્યા છે કે હવે તમારે છે ને ડોલરની અંદર તમારે કોઈ દેશ વ્યવહાર જ નહીં કરવાનો ડોલર તમારે વાપરવાના જ નહીં હવે અત્યારે તમે જુઓ વિશ્વની અંદર તમારે ક્યાંય પણ જવું હોય બરોબર ક્યાંય પણ કોઈ પણ દેશ સાથે વેપાર કરવો હોય તમારે સેમા કરવો પડે ડોલરમાં કરવો પડે હવે ડોલરની અંદર વેપાર ન કરો આપણે રૂપિયા લઈને જઈએ તો આપણે યાર કોણ ધંધો કરે હવે તમે જ છો અત્યારે હું તમારી દુકાને આવી અને બે પાકિસ્તાની રૂપિયા આપું તમે જ મને કાઢી મૂકો બરોબર પાકિસ્તાની રૂપિયા ન લ્યો શ્રીલંકન રૂપિયા અત્યારે તમને આપું હું તમે શ્રીલંકન રૂપીઝ ન લ્યો અત્યારે તે હું તમને ઇન્ડોનેશિયાના રૂપિયા આપું તમે ન લ્યો બરાબર કારણ કે તમે માનો ડોલર આપો તમે લઈ લેશો એવી રીતે વિશ્વના બધા દેશ ડોલર લઈ લે કારણ કે ખબર છે કે ડોલર ચાલે છે બરાબર એટલે વસ્ત્રો અને નોસ્ત્રો એકાઉન્ટની રચના કરી છે શું લેવા કે ભાઈ હવે આપણે એવું નક્કી કર્યું છે કે આપણે રશિયા સાથે રૂપિયામાં વેપાર કરશું કારણ કે ડોલરમાં આપણે વેપાર કરવો હોય કોઈ દેશ સાથે તો પહેલાં આપણે ડોલર ખરીદવા પડે બરાબર ડોલર આપણે પહેલાં ખરીદવા પડે હવે ડોલર આપણે ખરીદીએ ને એટલે આપણે ને આપણે ડોલરને મજબૂત કરીએ કે ડોલર આપણે ખરીદાય એટલે ડોલરની માંગ વધી બરોબર ડોલરની માંગ વધી એટલે ડોલરની માંગ વધી એટલે ડોલરનો ભાવ કેવો જાય ઉપર જાય ને આપણા રૂપિયાનો ભાવ કેવો આવે નીચે આવે બરાબર જે અંતર્ગત ડોલરનો ભાવ વધે ને રૂપિયાનો ભાવ ઘટે એટલે આપણે નક્કી કર્યું આપણે આ ડોલરમાં પડવું જ નથી બરાબર રશિયા તું અને આપણે આપણે બે ભાઈઓ ભાઈ બરાબર આપણે છે ને રૂપિયાની અંદર વેપાર કરશું બરોબર રૂપિયાની અંદર વેપાર કરવો હોય તો બેંક એકાઉન્ટ ખોલવા પડે તો બેંક એકાઉન્ટ ખોલશે તો કે હવે આપણે આપણે જે રૂપિયાની અંદર વેપાર અત્યારે રશિયા પાસેથી ખરીદીએ ધારો કે તો હવે કોઈ ઇન્ડિયન કંપની છે બરોબર એ કોઈ રશિયન કંપની પાસેથી તેલ ખરીદશે આવી રીતે રશિયા પાસેથી તેલ ખરીદશે તેલ રશિયા શું આપશે તેલ અને ભારતીય કંપનીને શું આપશે પૈસા એટલે કે રૂપિયા આવું આપશે આવી રીતે આપણે વ્યવહાર કરીશું તો હવે આ રૂપિયા દેવા માટે એકબીજાની બેંકમાં ખાતા તો હોવા જોઈએ કે ન હોવા જોઈએ તો એના માટેના ખાતાના પ્રકાર છે વસ્ત્રો વસ્ત્રો અને એટલે શું થાય તમારું અને નોસ્ત્રો એટલે શું થાય અમારું નોસ્ત્રો એટલે અમારું વસ્ત્રો એટલે તમારું આ વસ્ત્રો એટલે શું થાય તમારું તમારું ખાતું અને નો સ્ત્રો એટલે શું થાય અમારું ખાતું હવે ઉદાહરણ આપણે કન્ટિન્યુ આગળ વધારીએ કે હવે આ જે ઇન્ડિયન કંપની છે અને આ રશિયન કંપની છે તો ઇન્ડિયન કંપનીને હા આ જે ઇન્ડિયન કંપની છે આ ઇન્ડિયન કંપની જે એકાઉન્ટ ચલાવશે એકાઉન્ટ ઇન્ડિયન કંપની રશિયાની અંદર ખોલશે અને રશિયન કંપની ઇન્ડિયામાં ખોલશે બરાબર ફરીથી આપણે સમજીએ થોડું તમને બહાર વહી જાય ચાલો તો ધારો કે અહીંયા એક એસબીઆઈ કમ એસબીઆઈ બેંક છે અને અહીંયા એક રશિયન બેંક છે હવે ઓલી જે ઓઇલ કંપની છે બે ઇન્ડિયાની અને રશિયાની તો રશિયન કંપની એસબીઆઈ માં ખાતું ખોલાવશે તો આ જે ખાતું એસબીઆઈમાં ખોલાવશે તો એ આપણું ખાતું છે કે રશિયાવાળાનું ખાતું છે આપણું છે કે એમનું છે તો કે એમનું છે તો એને એ ખાતાને શું કહેવાય તમારું ખાતું આપણે રશિયાવાળાને શું કહેશું કે આ કોનું ખાતું તો કે તમારું ખાતું બરોબર અમારું તો ઓલરેડી એસબીઆઈમાં છે જ હવે આ કોનું ખોલ્યું તો કે તમારું ખાતું તો તમારા એકાઉન્ટને શું કહેવાય તો કે વસ્ત્રો એકાઉન્ટ કહેવાય અને એસબીઆઈ અને ભારતનો કોઈ વ્યક્તિ છે ઇન્ડિયન વ્યક્તિ એ ઇન્ડિયન વ્યક્તિ રશિયાની બેંકની અંદર જઈને પોતાનું એકાઉન્ટ ખોલી દેશે તો હવે આ કોનું એકાઉન્ટ આપણે ખોલ્યું તો કે અમારું એકાઉન્ટ ખોલ્યું આપણે રશિયાની બેંકમાં કોનું એકાઉન્ટ ખોલ્યું આપણું એકાઉન્ટ ખોલ્યું તો આ એકાઉન્ટને કેવું એકાઉન્ટ કહેવાય તો કે નોસ્ટ્રો બરોબર તો બસ આટલું છે નોસ્ત્રો એકાઉન્ટ અને વસ્ત્રો એકાઉન્ટ આટલું બીજું કાંઈ નથી બરોબર રશિયાવાળા એસબીઆઈની ની અંદર એકાઉન્ટ ખોલે એને કહેવાય વોસ્ત્રો એકાઉન્ટ કારણ કે એમનું એકાઉન્ટ છે અને આપણે રશિયાની બેંકમાં જઈને એકાઉન્ટ ખોલીએ તો એને કહેવાય નોસ્ત્રો એકાઉન્ટ કારણ કે આપણું એકાઉન્ટ છે તો વસ્ત્રો નોસ્ત્રો છે તો હવે આપણે વેપાર ચાલુ કરી દીધો છે રૂપિયાની અંદર મૂંઝાવાની જરૂર નથી નવ બેન્કોએ ત્યાંની જે નવ બેન્કો છે નવ કંપનીઓ છે એમને આપણી બેન્કોની અંદર ખાતા ખોલાવી દીધા છે બરાબર એટલે હવે આપણે રૂપિયાની અંદર ધબધબાટી વેપાર કરશું એની પછી અરવિંદ વીરમણી મેં તમને હમણાં જ કીધું કે નીતિ આયોગના નવા સભ્ય એડ કરવામાં આવ્યા પરમાનન્ટ સભ્ય બરોબર નીતિ આયોગની સ્થાપના એક જાન્યુઆરી જાન્યુઆરી બરોબર નીતિ આયોગ અપોઈન્ટ અરવિંદ વીરમણી એજ એ ફૂલ ટાઈમ મેમ્બર તો જે નીતિ આયોગ છે એક જાન્યુઆરી બે હજાર પંદરમાં માં એની સ્થાપના થઈ હતી એની પહેલા એને આયોજન પંચ તરીકે ઓળખવામાં આવતું હતું થોડુંક સ્પીડમાં હાલશે હવે બરોબર એની પછી નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે તો નીતિ આયોગના અધ્યક્ષ જે છે એ પીએમ પોતે હોય છે નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે તો કે સુમન બેરી કેવી તો કે બેરી સુમન બેરી નીતિ આયોગના અધ્યક્ષ છે એની પછી નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે કોણ છે તો કે પરમેશ્વરન अय्यर છે નીતિ આયોગના સોરી સીઈઓ પરમેશ્વરન अय्यर નીતિ આયોગના સીઈઓ કોણ છે તો કે પરમેશ્વરન અય્યર છે બરોબર હવે નીતિ આયોગની અંદર છે ને પરમેનન્ટ મેમ્બર હોય બરોબર તો નીતિ આયોગના પરમેનન્ટ મેમ્બર કોણ કોણ છે તો નીતિ આયોગના પરમેનન્ટ મેમ્બર હમણાં આપણે કીધું તો વીકે સારસ્વત રમેશચંદ પછી વી કે પોલ અને હવે આ ચોથા નીતિ આયોગના પરમેનન્ટ મેમ્બર આવી ગયા છે અરવિંદ અરવિંદ બરોબર આ ચોથા નીતિ આયોગના પરમાનન્ટ મેમ્બર તરીકે રહેશે બરોબર આ એક મહત્વનો મુદ્દો છે ચાલો એની પછી ડેટા ફોર ડેવલપમેન્ટ ડેટા ફોર ડેવલપમેન્ટ આપણી પાસે જે કાંઈ ડેટા છે એનો એનો ઉપયોગ છેના માટે કરવાનો તો કે ડેવલપમેન્ટ માટે આ નીતિ આયોગનું ફૂલ ફોર્મ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા હું છે ને આવા ફેક્ટ છે ને ધ હિન્દુ ચાલુ કરું ને એટલે હું એવું સમજું છું કે મારી સામે ધ હિન્દુ ચાલુ કર્યા પછી એવો વર્ક છે જેને મારે નીતિ આયોગનું ફૂલ ફોર્મ નહી શીખવાડવું પડે એટલે હું નથી શીખવાડતો જ્યાં સુધી ધ હિન્દુ નહીં ચાલુ થાય ત્યાં સુધી હું બધી નાની નાની ડિટેલ સમજાવીશ આ ચાલુ થશે ને જો હું એવો બધા ડિટેલ આપવા બેસીશ ને કે નીતિ આયોગનું ફૂલ ફોર્મ શું થાય તો થઈ રહી વાત ડેટા ફોર ડેવલપમેન્ટ હવે તમને મેં ગઈકાલે દેખાડ્યું હતું કે ભાઈ મોદી સાહેબ જી ટ્વેન્ટી સમિટની અંદર પહોંચી ગયા છે અને હવે બધા અલગ અલગ પોતાના ભાષણો આપશે ગઈકાલે એમને કીધું હતું કે આજના ખાતરની જે કંઈ અછત છે આવતીકાલે અનાજની અછત થશે આજ પાછું એમને નવું કીધું છે શું નવું કીધું તો કે ડેટા ફોર ડેવલપમેન્ટ કે જે ડેટા છે બધો ફેસબુકનો ડેટા ઇન્સ્ટાનો ડેટા બરાબર દાખલા તરીકે તમે છે ને અત્યારે યુટ્યુબની અંદર સર્ચ મારો બરાબર કે લેટેસ્ટ ફોન બરાબર અથવા તો સેમસંગ ફોન અથવા તો ફલાણો ફલાણો ફોન બરાબર અને ઇન્સ્ટાગ્રામની અંદર થોડુંક સર્ચ મારો એટલે તમને એની જાહેરાતો આવવાનું ચાલુ થઈ જશે એટલે આ છે તમારો ડેટા બરાબર એટલે આ પ્રકારનો જે કાંઈ ડેટા છે એનો ડેવલપમેન્ટ માટે ઉપયોગ થવો જોઈએ લોકોના શોષણ માટે ઉપયોગ થવો જોઈએ નહીં બરાબર એટલે મોદી સાહેબે કીધું ડેટા ફોર ડેવલપમેન્ટ વિલ બી ઇન્ટીગ્રલ પાર્ટ ઓફ ઓવરઓલ થીમ ઓફ ઇન્ડિયા જી ટ્વેન્ટી પ્રેસિડેન્સી એટલે કે હવે જે જી ટ્વેન્ટી પ્રેસિડેન્સી ઇન્ડિયાના હાથમાં છે આગળ તમને દેખાડું મોદી સાહેબના હાથમાં આ છોડો છે બરોબર જી ટ્વેન્ટીનો કે હવે આપણે આગેવાની ભારત કરી રહ્યું છે જી ટ્વેન્ટીની તો એ જે આખો પ્રોગ્રામ છે આખો જી ટ્વેન્ટીનો તો એની જે થીમ છે એનો મહત્વનો ભાગ રહેશે આ ડેટાવાળો બરાબર એની પછી મોદી સાહેબ બીજું શું કહે છે તો કે જી ટ્વેન્ટીના જે દેશો છે બરોબર મોદી સાહેબ આની અંદર પણ જો અલગ દેખાઈ આવે છે બીજા કરતા બાકી બધા વ્હાઇટ ને મોદી સાહેબ બ્લુ બરોબર એટલે કે એ બધા લોકોએ છે ને ભેગા મળી જે વીસ દેશોના જે અધ્યક્ષ આવ્યા હતા એ બધાએ ભેગા મળી અને નાનું એવું ગાર્ડન છે એનું ઉદઘાટન કર્યું મતલબ કે વૃક્ષો વાવ્યા બરોબર ફોટા વાવ્યા તો ન હોય ફોટા પડ્યા હોય બરોબર તો આ શેનું છે બરોબર તો આ છે શેનું છે મેનગ્રુવનું મેન્ગ્રુવ્રુવ તમને કેની સાથે પણ જોડવા મળશે તો કે કોપ ટ્વેન્ટી સેવન કોપ ટ્વેન્ટી સેવનની અંદર યુએ દ્વારા આવું લઈને આવ્યું હતું કે મેનગ્રુ જે રહ્યું એ ક્લાઇમેટ ચેન્જ સામે લડવાની અંદર ખૂબ મદદરૂપ છે જો લિંક કરો હજી ત્રણ દિવસ પહેલાં કોપ ટ્વેન્ટી સેવનની અંદર મેનગ્રુ વિશે આખું ભણાવ્યું છે કે ગુજરાતની અંદર સૌથી વધારે મેંગ્રુવ ક્યાં ભારતની અંદર ક્યાં બરાબર છે આ બધું ઇન્ટરલિન્ક જ હોય કોપ ટ્વેન્ટી સેવનની અંદર મેંગ્રુવના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું હતું અને જો જી ટ્વેન્ટીની અંદર થોડાક જ દિવસોની અંદર જી ટ્વેન્ટીની અંદર બધા નેતાઓએ મેંગ્રુવનું એક ફોરેસ્ટ ઉગાડ્યું પ્રતિકરૂપે કે ભાઈ લોકો મેંગ્રુવ વાવતા થાય બરોબર મેંગ્રોવનું મહત્વ લોકો સમજે બરોબર ચાલો એની પછી આ જે એરિયા એ ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ છે એમને આ હથોડો છે એટલે કે જી ટ્વેન્ટીની જે મેજબાની છે હવે ઇન્ડોનેશિયા પાસેથી ભારતમાં છે બે હજાર ત્રેવીસની અંદર જી ટ્વેન્ટીની મેજબાની કોણ કરી રહ્યું છે ભારત કરી રહ્યો છે ચાલો તો હવે આટલું આપણે રાખશું આટલું આપણે રાખશું બીજું કે ટેટ અને ટાટની તૈયારી તમારે જો કરવી હોય બરાબર અને ભવિષ્યની અંદર વિદ્યાર્થી છો શિક્ષ છોકરામાંથી શિક્ષક થવું હોય બરાબર શિક્ષક બનવું હોય તો તમારા માટે જ્ઞાન લાઈવ લઈને આવ્યું છે ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ ઓફર સાથે ટેટ ટાટની બેચ બરાબર ટેટ ટાટની ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે લાવ્યું છે ટેટ ટાટની બે દસ હજાર અને આઠસો રૂપિયાની અંદર તમે ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર આ લઈ શકો છો આની અંદર તમને શું ભણાવવામાં તો પાર્ટ વન અને પાર્ટ ટુ બે ભણવામાં આવશે પાર્ટ વનમાં ઇંગ્લિશ શૈક્ષણિક મનોવિજ્ઞાન વર્ગવ્યવહાર રીજનિંગ શિક્ષણ સામાન્ય જ્ઞાન શિક્ષણ પંચ શિક્ષણની યોજનાઓ જે પંચોતેર માર્કની પૂછાતી હોય આ બધું જ તમને ભણવામાં આવશે પાર્ટ ટુની અંદર ભાષાની અંદર હિન્દી ગુજરાતી સંસ્કૃત ઇંગ્લિશ બરાબર એનું વ્યાકરણ પંચોતેર માર્કનું તમને ભણાવવામાં આવશે ગણિત વિજ્ઞાન ધોરણ છ સાત આઠ નવની બંને વિષયની ટેક્સ બુક્સ પંચોતેર માર્કનું જે પૂછાતું હોય એ ભણાવવામાં આવશે જ્યારે સામાજિક વિજ્ઞાનના જે વિદ્યાર્થીઓ હોય એમને ધોરણ છ સાત આઠના જે વિષયની ટેક્સ બુક હોય પંચોતેર માર્કની એ ભણાવવામાં આવશે બરોબર એટલે જ્ઞાન સાથે જોડાવ જો જે વિદ્યાર્થીઓ ટેટ અને ટાટની તૈયારી કરતા હોય એના માટેની આ ખાસ વિશેષ ઓફર છે જેમાં ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે જો તમે જીએલ ફોર્ટી કોડ એપ્લાય કરશો તો તો બરાબર તો હવે મળીએ કા આજે રાત્રે જ મળીએ છું આજનો લેક્ચર તો છે આજે રાત્રે વિજ્ઞાન અને ટેકનોલોજીના લેક્ચર સાથે રાત્રે નવ વાગે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય માતાજી જય દ્વારકાધીશ